સદગુરુ કરું છું વિનતી, થાણો થીર કરીને થાત ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જી ભડીએ જસયા ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જી ભડીએ જસયા વાણી આરાધ તમ નામનો, સદગુરુ રામા પીર સભા મધ્યે પધારજો, કરજો મન યમથીર સભા મધ્યે પધારજો, મન કરજો અમથીર પ્રગટો આવી શારદા ધરી સરસ્વતી રૂપ, આ જગને પાવન કરવા કહો જ્ઞાન યદભૂત, આ જગને પાવન કરવાને કહો ને જ્ઞાન યદભૂત, અખંડ શિરોમણિ જ્ઞાનના છોદાતાર, ગુણાતીત રૂપ ગુરુ આપ છો, અખંડ શિરોમણિ જ્ઞાનના શોધાતાર, ગુણાતીત રૂપયાપ છો, સોઈ સદગુરુ દેવ પ્રણામ, ગુણાતીત રૂપ ગુરુ આપ છો, સોઈ સદગુરુ દેવ પ્રણામ, સુરતા શબ્દે વિરામી જેની વાસના મટી ગઈ કામી, બ્રહ્મપદને સંતો ગયા છે પામી, બ્રહ્મપદને સંતો ગયા છે પામી, સુરતા શબ્દે વિરામી જેની
વાસના મટી ગઈ કામી. બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી, સંતો ગયા છે પામી. બીજક ભૂંજ્યું વાસનાનું, મટી ગઈ જીવ પદ ખામી. એ જી મટી ગઈ જીવ પદ ખામી, બીજક ભૂંજ્યું વાસનાનું, મટી ગઈ જીવ પદ ખામી. એ જી મટી ગઈ જીવ પદ ખામી. હર ઘટમાં વાઈ હરદમ જોયા, વિશ્વનાથ વિશ્રામી બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી. ઘટ મેં વાઈ દીદી હરદમ જોયા, વિશ્વનાથ વિશ્રામી બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી. સુરતા શબ્દે વિરામી જેની, વાસના મટી ગઈ કામી, બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી. બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી. ઉપર દરિયાને અનેક તરંગો, ભ્રાંતિ ફીણ રહે જામી. એ ભ્રાંતિ ફીણ રહે જામી, ઉપર દરિયાને અનેક તરંગો, ભ્રાંતિ ફીણ રહે જામી. એ જી ભ્રાંતિ ફીણ રહે જામી, તળિયે જાતા શાંત ગંભીર છે,
તળિયે જાતા શાંત ગંભીર છે જાણે ગુરુ ગમગામી બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી તળિયે જાતા શાંત ગંભીર છે જાણે ગુરુ ગમગામી બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી સુરતા શબ્દે વિરામી જેની વાસના મટી ગઈ કામી બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી ઇન્દ્રિય કર્મ વિલાસો મોટા અનેક તરંગો ના ધામી અનેક તરંગો ના ધામી ઇન્દ્રિય કર્મ ભાઈ વિલાસો અનેક તરંગો ના ધામી અનેક તરંગો ના ધામી મૂળ શબ્દની શબ્દની માયા સર્વે મૂળમાં રહો ને નામી બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી મૂળ શબ્દની માયા સર્વે મૂળમાં રહો ને નામી બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી આપને ખોજતા આપ શબ્દમાં સોહમ નામ યનામી સોહમ નામ યનામી આપને શોધતા આપ શબ્દમાં સોહમ નામ યનામી
અગમ ગુરુને અગમ ગુરુને ગમ બતાયા દાસલા ભુના સ્વામી બ્રહ્મપદને સંતો ગયા છે પામી બ્રહ્મપદને સંતો ગયા છે પામી એ અગમ ગુરુને ભાઈ અગમ ગુરુને ગમ બતાયા દાસલા ભુના સ્વામી બ્રહ્મપદને સંતો ગયા છે પામી વાણી અપાર સુણાવે ભલે ને વિધ વિધ કર બહુ ગાવે બ્રહ્મપદ વાણી માનાવે રે ભલે ને બહુ વિધ વિધ કર ગાવે બહુ વિધ વિધ કર ગાવે એક માણસની અનેક સદીઓ કોઈ પૂજે ને કોઈ પછાડે કોઈ પૂજે ને કોઈ પછાડે એક માણસની અનેક સભ્યો કોઈ પૂજે ને કોઈ પછાડે એ પૂજે ને કોઈ પછાડે એ મૂળ પુરુષને લાભ હાની નહીં પુરુષને લાભવાની નહીં રંગયને એક ચિતરાવે બ્રહ્મપદ વાણી માનાવે રે ભલે ને બહુ વિધ વિધ કર ગાવે બહુવિધ કર ગાવે બ્રહ્મપદ વાણી માનાવે રે ભલે ને બહુવિધ વિધ કર ગાવે ભલે બહુવિધ વિધ કર ગાવે ગુણવાન ના ગુણ અપાર છે ગુણી જન મિલ કર ગાવે એને ગુણી જન મિલ કર ગાવે ગુણવાન ના ગુણ અપાર છે ગુણી
જન મિલ કર ગાવે, હે ભાઈ ગુણી જન મિલ કર ગાવે. ગુણ થકી થકી ઓળખાય ભલે ને, ગુણ થી ન્યારો કહાવે બ્રહ્મ વાણી માનાવે રે ભલે ને, બહુવિધ વિધ કર ગાવે. ઓળખાય ભલે ગુણ થી ન્યારો કહાવે બ્રહ્મ વાણી માનાવે રે ભલે, બહુવિધ વિધ કર ગાવે. વાણી અપાર સુણાવે ભલે ને, બહુવિધ વિધ કર ગાવે બ્રહ્મ વાણી માનાવે રે ભલે ને, બહુવિધ વિધ કર ગાવે. પાક શાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખીને બતાવે ભાઈ, રીત લખીને બતાવે. પાક શાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખીને બતાવે, રીત લખીને બતાવે. એ ગ્રથ વિના ભાઈ, એ ગ્રથ વિના અર્થ હું કામના ભણી ભણીને ભૂલાવે બ્રહ્મ વાણી માનાવે રે ભલે ને, બહુવિધ વિધ કર ગાવે. ગ્રથ વિના ભાઈ, અર્થ હું કામના ભણી ભણીને ભૂલાવે બ્રહ્મ વાણી માનાવે રે ભલે ને, બહુવિધ વિધ કર ગાવે. ઘર પોતાનું પોતે ઘર નહીં, સિદ્ધાંત એ સમજાવે. એ સંતોનો સિદ્ધાંત એ સમજાવે. ઘર પોતાનું પોતે ઘર નહીં, સિદ્ધાંત એ સમજાવે. એ સંતોનો સિદ્ધાંત એ સમજાવે.
વખાણ પોતાના પોતે વખાણ નહીં, લાભુ ગુરુ ગમ ગાવે બ્રહ્મ વાણી માનાવે રે ભલે બહુવિધ વિધ કરે ગાવે એ વખાણ પોતાના વાળી પોતે વખાણ નહીં, લાભુ ગુરુ ગમ ગાવે વાણી માનાવે રે ભલે બહુવિધ વિધ કર ગાવે એ વાણી વાણી અપાર સુણાવે ભલે બહુવિધ વિધ કર ગાવે વાણી માનાવે ભલે બહુવિધ વિધ કર ગાવે ભલે બહુવિધ વિધ કર ગાવે જ્યારે આપણા મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે સદગુરુ મળે અને સદગુરુ મળતા એની કૃપાથી ને આપણા પ્રબળ પુરુષાર્થથી જેની વૃત્તિ સદગુરુ શબ્દમાં વિરામે એની જન્માંતરોની કામી વાસના નષ્ટ થઈ જાય. અવિદ્યાને ટાળવાનો સેલામાં સાલો અને સરળમાં સરળ ઉપાય હોય તો આ એક છે. જ્યારે ઘણા જન્મનું પુણ્ય ભેળું થાય, તુલસીદાસ મહારાજ કે બધા પુણ્યનું ફળ તમારે એ સમજવું કે તમારું મન નામમાં લાગે. તુલસીદાસનું મત, તમારું મન નામમાં લાગે. મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન. સુરતા શબ્દે વિરામી, તો આ તો બધી આપણા સંતોની દયાથી ગુરુગમ વાળાની સભા છે એટલે શબ્દ બોલી એટલે તરત તમારું નિશાને ધ્યાન જાય. શબ્દ એવું બોલીએ એટલે તરત જ તમારું નિશાને ધ્યાન જાય. પણ જેને ખ્યાલ ન હોય એને એમ થાય કે રામમાં વિરામી એમ ન કીધું, કૃષ્ણમાં વિરામી એમ ન કીધું, શબ્દે વિરામી. શબદવળી શું છે? શબદવળી શું છે? કે ઈશ્વરનું મૂળ છે શબ્દ, નામ ઈશ્વરનું મૂળ છે. જે વાતને રવિ સાહેબે પોતાના અનુભવમાં ગાય કે દસ અવતાર લીનો શબ નામે, એ શબ્દ અત્યારે આપણે બોલીએ છીએ એ વેખરીનો નહીં, પણ જે શબ્દમાંથી આ શબ્દની ધારા આવે છે, જે શબ્દમાંથી વેખરી રૂપે જે વાણી ધારા ચાલે છે, જેને મૂળ શબ્દ કહેવામાં આવ્યો છે, જેને સ્વાતિ શબ્દ કહેવામાં આવ્યો છે, અને એ શબ્દ પરમાત્માનું અખંડ અને અવિશળ નિર્ગુણ સ્વરૂપ છે. પણ તો ગુરુ મળ્યા હોય એને ખબર છે કે શબ્દ એટલે શું. બાકી દુવા તો ગવાય છે, શબ્દે માર્યા મારી ગયા, વશને માર્યા મરી ગયા, વશને છોડ્યા રાજને. શબ્દ શું? જે પરમાત્માનું અખંડ અને અવિશળ સ્વરૂપ છે. રવિ સાહેબને એના ગુરુભાઈ ખીમ સાહેબે પૂછ્યું કે જે બાપા આપને શબ્દની વાત કરે છે
એનો મને વિશેષ પ્રકાશ કરીને કંઈક સમજાવો. એ મૂળ શબ્દ ક્યાંથી ઉઠે? કોણ દેશમાં જઈને બોલે, કોણ મંડળમાં શબ્દ કા વાસા, મને જરા તત્વ વિચારી દો, તોલે તત્વસાર સ્વરૂપને વિશેષ સમજાવો. તો રવિ સાહેબે કીધું, ભાઈ મૂળ શબ્દ નાભીમાંથી ઉઠે. મૂળ શબ્દ નાભીમાંથી ઉઠે એટલે નાભી એટલે પ્રાણ. નાભી એટલે આપણા દેહની ડૂટી નહીં, તો સ્થૂળ દેહની નાભી છે. સ્થૂળ દેહની નાભી ડૂટી છે, સૂક્ષ્મ દેહની નાભી પ્રાણ છે, અને કારણ દેહ પ્રાણની નાભી શબ્દ છે. તો પ્રાણમાંથી આ શબ્દ ઉઠે છે. મૂળ શબ્દ નાભીથી ઉઠે. ત્રિવેણી આવીને બોલે, શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રિવેણી છે. સુન મંડળ મેં શબ્દ કા વાસા, અને કોઈ ખોળતલ સાધુ ખોળે, કાયમને માટે આ શબ્દનો વાસો શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા પ્રાણમાં રહેલો છે. આપણા 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદની અંદર એક પ્રાણ નામનો ઉપનિષદ છે. એ પ્રાણને પહેલા આત્માનો પ્રતિનિધિ કયો છે, પછી પ્રાણ એ જ ઈશ્વર કયો. પણ ક્યારે? કે પ્રાણની અંદર આ શબ્દ ભાન કરાવનાર કોઈ ગુરુ મળે ત્યારે. શ્વાસા મધ્ય કોઈ શબ્દ દેખાવે, અર્થ શબ્દ કે માહી, જીવ બ્રહ્મ તે પાર બ્રહ્મ હે, ન્યારા મિલા સદાય. સુન મંડળ મેં શબ્દ કાવાસા, અને કોઈ ખોળવા વાળા સાધુ ખોળે. જેને સદગુરુ મળ્યા છે એને સુરતા શબ્દના ધ્યાનનું લક્ષ્ય મળ્યું છે, અને એ લક્ષ્યમાં જેની અઢળક પ્રીતિ બંધાણી છે. કારણ કે પ્રીતિ વિના ભાવ વિના તો ભજન ન થાય, પ્રીતિ વિના ભાવ વિના ભજન થાય. અઢળક જેની પ્રીતિ બંધાણી છે એવા ખોળતલ સાધુ આ શબ્દની ખોજ કરી અને સમજે છે કે આજ મારા નાથનું અખંડ અને અવિસળ સ્વરૂપ છે. કે તો ભાઈ કિતના લંબા કિતના સોડા, કિતના હે અનુમાના, કેસા રૂપ શબ્દ કા સંતો, મને બતાવી દો કર ધ્યાના, કેટલો લાંબો કેટલો પોળો, કેટલું એનું અનુમાન છે એ કાંઈક કયો. કે દ્વાદશ આંગર બાહિર લંબા સોડા હે સર્વંગા, જેસા દીપક ધર્યા મંદિરમાં એસા શબ્દ કા રંગા. બાર આંગળ બારો શ્વાસો હાલી રહ્યો છે અને અંદર પ્રવેશતા પોતાના પિંડ પ્રમાણે, અંદર પ્રવેશતા પોતાના પિંડ પ્રમાણે જેસા દીપક ધર્યા મંદિર મેં. તમે આમ ઘરની અંદર દીવો કરો તો જેવો ઘરનો આકાર હોય એવો પ્રકાશનો આકાર થાય છે ને, એમ પરમાત્માનો આકાર નથી, લાંબો પોળો નથી, તમારા ભાવ પ્રમાણે છે. જે કોઈ માપ થાપમાં કે લંબાઈ પોળાઈના હિસાબમાં ન આવે ને એને જ ઈશ્વર કહેવાય. બાપુ માપ થાપ એના કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, સદગુરુ ભાણ બાપો મળ્યાનો ઓળખાણો, તૈયારની પ્રતીતિ થઈ, તૈયા વસ્તુ પ્રગટ બોલ્યા. માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા. અનુભવથી સમજાય છે એનું કોઈ માપ થાપ થઈ શકતું નથી. માપ થાપના હિસાબમાં આવે એ ઈશ્વર નહીં. ધીરાજી માય તમાએ ગાયું, મન વિચારીને માય જોવો આ માલ નો આવે કોઈ દી માપમાં, દેખો દુનિયા જાય છે ભૂલી એક સોનાના સંતાપમાં. પણ આ માલને પ્રાપ્ત કરવો એટલે પાર બ્રહ્મ પરમાત્મા સ્વરૂપને ઓળખવું હોય તો પોર આઠે જાપ જપો. જુગતી જાણો જાપમાં, ખોટા સ્નેહને જો હાંકળો તો અલખ બોલે છે આપમાં. જે તેમ તમે અમૂલ્ય પ્રેમનો ખોટે ખોટો ઉપયોગ કરી નાખો છો. એક 500ની નોટ હોય, 500ની, એનું તમારે જી લેવું એ લેવાય ને, રમકડા લેવાય, શાકભાજી લેવાય, ઘી લેવાય, ગોળ લેવાય. હે, નોટનું તમારે જી લેવું હોય લેવાય, અને મરી જવું હોય તો ઝેર હોત લેવાય. 500ની નોટ છે, કેમ તમારે વાપરવી તમારે વિચારવાનું. એમ પ્રેમ અમૂલ્ય વસ્તુ છે અને ક્યાં વાપરવી એ તમારે વિચારવાનું. તો નોટમાંથી ઘી લેવાય, ગળ લેવાય, જોઈતી વસ્તુ લેવાય, પણ કાંઈ ઝેર લેવાય?
તો અમૂલ્ય પ્રેમ જે પરમાત્માની સાથે આપણું અનુસંધાન કરી દે એ પ્રેમને જ્યાં ત્યાં વપરાય, તે કાંઈ નહીં મારા કુતરા પાળીને એની અરે પ્રેમ કરે. કે અમારા બાપાને એટલો બધો કુતરા અરે પ્રેમ કે કુતરાને ભેળા હોતા હોય ભાઈ ભસી દે ને ભેળું જ હોવું છે, નો ભજન કર્યું તો ધાવવાનું એને છે. પણ અટાણે માણા થયા છો તો કઈ માણા આયરે ભળો ને ભાઈ સાહેબ, હે માણા આયરે પ્રેમ બાંધો ની. પ્રેમનો ખોટો ઉપયોગ નથી કરનાર, હે ખોટો ઉપયોગ નથી કરનાર, હે આવું છે આવું છે. અમારા ગામડામાં ખેડૂત ને બાયું બાયું ખેડૂની બાયું ને બેહું વાલી હોય ને એટલી હાહું ન હોય. હવે નથી કેવું, તમને તમને લાઈટ તો નગરની પછી એની આરે જ વારો છે ને. અને ગીતાજીનો મત છે કે જેવા ભાવથી દેહ છોડે એવી જીવની ગતિ થાય, બે બે કરતી પછી શું થાય. હા બસ સમજી લ્યો, ખોટા સ્નેહને સાંકળો તો અલખ બોલે છે આત્મા. દ્વાદશાંગર બાહિર લંબા સોડા હે સર્વંગા, જેસા દીપક ધૈરા મંદિરમાં એસા શબ્દ કારંગા. એનો કોઈ આકાર નથી, તમે જેવો ભાવ કરો એવો એનો આકાર થાય છે. આપણે ઘણી વાર કહી ગયા કે ઈશ્વર છે એ ગારાનો પિંડો છે અને ભક્ત છે એ કુંભાર છે. સમરણના સાંકડે સડાવીને તમારે જેવો ઘાટ ઉતારવો એવો ઉતારો. તમે તમારા ભાવથી ઈશ્વરને જે રૂપે ભજવો એ રૂપે ભજો. અને એ પણ ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કીધું જે રૂપે ભજે એ રૂપે હું જ પ્રસન્ન થઈ અને એને ફળ આપું છું. જેસા દીપક ધૈરા મંદિર મેં એસા શબ્દ કારંગા, એવો શબ્દનો આકાર છે કે તો કિતના હલકા કિતના ભારી, ખારા હે કે મીઠા મોહે ગરીબ કો કઈ સમજાવો, તમે શબ્દ કોણ વિદ્યા, કેટલો હલકો કેટલો ભારે ખારો કે મીઠો. તો રવિ સાહેબ કહેશે ભાઈ હલકી વસ્તુને સંતો કોઈ દી માન્ય કરતા નથી. સંત એને કહેવાય કે જે સાસી વસ્તુને પારખે અને પરખાવે. સત્યને પારખે ને પરખાવે એને બાપા સંત કહેવાય, એને સંત કહેવાય. હલકાને સંત ન માને. જે મહાપુરુષોએ વસ્તુ નક્કી કરી છે ને સોલ વાલ ને એક રતી સત્ય, હલકી નહીં. ઉગારામ દાદાએ કીધું ગુરુએ શબ્દ સુણાયો જરાય નહીં જૂઠો, પણ એ શબ્દને બરાબર સમજવાને માટે આવી સત્સંગરૂપી પાટી કરી અને વસન વતરણે એક એકડો ઘૂંટી જોવો, વસનમાં સુરતાને સાંધી જોવો, એટલે તમને ખબર પડશે કે મારા નાથે જે વસ્તુ આપી તે સોલવાલને એક રતી સત્ય છે અને આના ભજનથી આનંદ આવે એ વાત હાવ સાચી છે. કર્મ છૂટે એ વાત હાવ સાચી છે અને મનનો માનેલો મેરામ નજરે દેખાય એ વાત સાચી છે. ક્યારે? એકડો ઘૂંટી જોવે, અનુભવ કરી જોવે. હે ભાઈ અનુભવ કરી જોવે ત્યારે સોલવાલ ને એક રતી સત્ય વસ્તુઓ એનો સંતો પકડ કરે છે. છેતરવાનો ધંધો સંતોનો નથી, પાખંડમાં ફસાવાનો સંતોનો ધંધો નથી, પાખંડમાંથી મુક્ત કરવાનો ધંધો સંતોનો છે ભાઈ. હલકાને સંત ન માને. કઈક કઈક ખારા વાકુ કહી જે થોડો ખારો છે, ખારો કેટલો કે દેખાતો નથી નક્કી કરવો છે.
દેખાય અહીંયા તો સૌ કોઈ તરત જ દોડે, નથી દેખાતો એને નક્કી કરવો એટલો થોડો ખારો છે, એટલો ખારો. બીજી રીતે કેટલાય સમયથી બહિર્મુખ થયેલી વૃત્તિને અંતર્મુખ થવું ગમતું નથી એટલે એ જરાક અઘરું પડે છે, એ જરાક અઘરું પડે છે, એમ થોડુંક ખારું. બીજી રીતે કહી તો ભક્તિ માર્ગે હાલતા કદાચ જગતના લોકો તમારી નિંદા ટીકા કરે એ થોડો ખારો છે. બીજા કોઈને લોકો કાંઈ નહીં કહે પણ ભગતની બધા નિંદા ટીકા કરશે, બીજા ભૂલ કરશે તેને કોઈ નહીં કહે પણ ભગતે કરી એટલે મરાણો મરાણો. જોકે એ કુદરતની દયા જ કહેવાય ને, ભગતને જગત જાગ્રત રાખે તો દયા ન કહેવાય કુદરતની, એ દયા કહેવાય, એ દયા કહેવાય. લેનારા લોકો એમાંથી પણ પ્રેરણા લેવી જોઈએ. કોક આપણી નિંદા ટીકા કરે તો એમાંથી નહીં પ્રેરણા લઈ લેવી, જાગૃતિ રહેવું, ખોટું ન લગાડવું કે આપણી નિંદા શું કામ કરે છે, ખોટું નહીં લગાડવાનું. રાજા ભરથરી વૈરાગ્ય થતા વેખ પહેરી અને ઈશ્વર ભજન કરતા મસ્ત દશામાં વિસરણ કરી રહ્યા છે. એક ગામમાં ક્યારે એક દી રોકાય, કોઈ ગામમાં બે દી રોકાય, જ્યાં આશરો મળે ત્યાં બટકું રોટલો ખાય. વળી આ ગતિ નહીં સમજવા વાળા કોઈ પુરુષો મળે તો બે જ્ઞાન ધ્યાનની વાતો કરીને સમજાવે. પરિભ્રમણ કરતા હતા, પ્રભિભ્રમણ કરતા કરતા એક ગામના પાદરમાં સાંજના સમયે કુવે પાણી ભરવા પીવા ગયા. પાણી પીધું, પોતાની પાસે ભાતું હતું એ ખાધું, અને બાજુમાં જ નદી હતી, આરામ કરવા માટે નદીની રેતીમાં વયા ગયા. જઈને ધરા સુવા માટે રેતીને આમ હરખી કરી આમ ગાડલા જેવું બનાવ્યું રેતીનું, ને થોડોક રેતીનો ઢગલો કર્યો એટલે ઓશિકા જેવું થઈ જાય, ઓશિકા જેવું થઈ જાય એવું કર્યું. એટલે કુવે બાયું પાણી ભરતી હતી, એમાં એક બાય ઓળખી ગઈ કે આ ભરથરી છે. એક ભાઈ ઓળખી ગઈ કે આ ભરથરી છે. એને એની બેનપણીને કીધું, જોયું આ ઓલા ભરથરી રાજા હતા નો સાધુ થઈ ગયા એ છે, પણ સાધુ થયા તો એ રાજાપણાના લખણ નો ગયા. જો હું હારું ગાઈડલું કર્યું, ઓશીકું કર્યું, જોયું રાજા આમ રાજા મટીને સાધુ થયા, પણ જે રાજાપણાના લખણ હતા ને એ રહ્યા, જો ગાઈડલું બનાવ્યું રેતીને ગાઈડલું બનાવ્યું. ભરથરીને એમ થયું કે આ બાઈ કાંઈક મને ઉપદેશ દઈ ગઈ, ખરેખર જેમ હોય એમ સુઈ જવું જોઈએ. એટલે જે વ્યવસ્થિત વેકરો કર્યો તો થોડુંક ઓશિકા જેવું કર્યું તો એ ભરથરીએ એમ ફેંદી નાખ્યું. એટલે બાઈ પાસે બોલી, લ્યો એટલું કીધું ચટકો સડી ગયો, એટલું કીધું તા ચટકો સડી ગયો, લ્યો હે ચટકો ચડી ગયો. બાઈ કે એ મને કંઈક ભરથરી કે એ મને કંઈક પ્રેરણા આપી ગઈ. સંતો કોઈ નિંદા કરે એમાંથી નહીં સાર લઈ લે છે, સાર લઈ લે છે. એટલે એમ થોડો ખારો, પણ મીઠી સો મરજાદ ગુરુ કી સ્વાત બુદ્ધિથી રહી જાય. જે સદગુરુની મર્યાદા માર્યા અને સ્વાતિ બુદ્ધિથી જીવન જીવા, સ્વાતિ બુંદ જીલવાને માટે જેમ શિપ તલપપડ થાય છે, પણ એમાં એક જાજરમાન નામની સીપ છે જે સમુદ્રથી 3 ગજ જેટલી ઊંચે ઉલ્લી, ન્યાન્યા બિંદુ ઝીલી, મોઢું ન્યાન્યા બંધ કરીને તળિયે વહી જાય છે, એમાં અમૂલખ મોતી થાય છે. એમ મહાપુરુષોના લક્ષ્ય બતાવેલા જે સ્વાતિ બિંદુ સમાન શબ્દ બ્રહ્મ દરેકના પ્રાણની અંદર ટપકી રહ્યા છે. આના જેણે દ્રઢ સુરતાથી આ સ્વાતિ બુંદને ઝીલા એ સંતના સંત પાક્યા. ગુરુની મર્યાદામાં રહી અને સ્વાત બુદ્ધિથી જેણે આ શબ્દને ગ્રહણ કર્યા એટલે શબ્દનું સ્મરણ કર્યું એને ખારાના મીઠા થઈ ગયા. મીઠી સો મરજાદ ગુરુ કી સ્વાત બુદ્ધિથી રહી જે. ગુરુની મર્યાદામાં રહેવું અને આવી સ્વાતિ બુદ્ધિ કેળવવી, જેમ સીપ બુંદ જીલવાને માટે તલપાપડ થાય છે, એમ વૃત્તિ નામની અંદર નામનું સ્મરણ કરવાને માટે આવી તલપાપડ થાય અને ખારાના મીઠા થઈ જાય.
એને ખારાના મીઠા થઈ જાય. કે ભાઈ એ વાત તો બરાબર, પણ ખીમ સાહેબ રવિ રામને પૂછે, તમે ગમ કરી ગગના હેરી, કોણ દેશ મે કોણ નિરંતર કહા સમાવો દોરી. આટલી બધી વાત કરો છો તો તમે શબ્દને જોયો છે? જોયો છે તો મને એનું અનુમાન નહીં, પણ ખીમ સાહેબ રવિ રામને પૂછે, તમે ગમ કરી ગગના હેરી, કોણ દેશ મે કોણ નિરંતર કહા સમાવો દોરી. તો રવિ સાહેબ કે ભાઈ જોયા વગર તો વાત કેવી રીતે થાય? જોયા વગર તો વાત કેવી રીતે થાય? કે જોયો છે તો ક્યાં જોયો છે એ કયો? કે દોઈ કમળ કી અણી અગ્ર ઉપર રૂપ શબ્દ કા દેખ્યા, સુરતા જેની એ શબ્દમાં લીન ભાઈ, તબદિયા કર્મ પર મેખા, શ્વાસ ને ઉશ્વાસ બે કમળ છે એના અગ્ર ભાગ ઉપર રૂપ શબ્દ કા દેખ્યા, સુરતા જેની આ શબ્દમાં લીન ભાઈ, તબદિયા કર્મ પર મેખા. જે વાત રવિ સાહેબે કીધી, એ શાસ્ત્રકારોએ કીધી કે ક્ષણવાર આ શબ્દ બ્રહ્મમાં જો વૃત્તિ વિરામે તો જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય એમ શાસ્ત્રોએ ગાન ગાયું. ક્ષણ બ્રહ્મ સ્મિતિ કુર્યાદ આત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યદયો યથા. એક ક્ષણવાર આ શબ્દ બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થાય તો જન્માંતરોના કર્મ બળી અને ભસ્મ થઈ જાય છે. સુરતા શબ્દ મે લીન ભય, દિયા કર્મ પરમેખા, સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર, ઘટ મઠ પટ દર્શાયા. આ શબ્દના ધ્યાનથી ઘાટ રંગરૂપ વાળા દેહનો જે દેહાધ્યાસની ગ્રંથિ હતી છૂટી ગઈ, ઘડો ફૂટી ગયો, ઘરે પડી ગયું, જે ઘડાનું ઘરનું આવરણ હતું એ મટી ગયું, સર્વ આકાશ એક રૂપ થઈ ગયું. એમ દેહાધ્યાસની ગ્રંથિ છૂટતા ઘટાકાશ ને મઠાકાશ મટી ગયું, હવે મહદા આકાશ કેવળ બ્રહ્મ સ્વરૂપ જ રહ્યું. ઘટ મઠ પટ દર્શાયા, રવિ રામ કે પીન પડ્યા તબ શબ્દ તો નિરાધાર સમાયા, નિરાધાર કો લેશ નહીં ને ઉપજ ખપજ એ બધી છે માયા. આ શબ્દ બ્રહ્મ, પૂજ્ય દાદાશ્રી કે આ શબ્દે સુરતા વિરામી, એની વાસના મટી ગઈ કામી. શબ્દમાં જેની સુરતા સ્થિર થઈ એની કામી વાસના તરત જ નષ્ટ થઈ ગઈ, વાસના મટી ગઈ. અને જેની વાસના મટી જાય એને પદાર્થ માત્ર બ્રહ્મ રૂપ દેખાય. વાસના જેની મટી ગઈ એને પદાર્થ માત્ર બ્રહ્મ રૂપ દેખાય. વાસના મટી ગઈ કામી, આ બ્રહ્મપદને સંતો ગયા છે, બ્રહ્મપદને સંતો પામી ગયા છે. સેનાથી? કે સુરતાના ધ્યાનથી. સેનાથી? સુરતાના ધ્યાનથી બ્રહ્મપદને સંતો ગયા છે પામી. બીજક ભૂંજ્યું વાસનાનું, જેમાંથી વાસનાના સ્ફુરણ નીકળ્યા જ કરતા હતા, એ બીજક જ ભૂંજાઈ ગયું. બીજક જ ભૂંજાઈ ગયું. બીજક ભૂંજ્યું વાસનાનું, મટી ગઈ જીવપદની ખામી. બીજક જ ભૂંજાઈ ગયું, પછી કોટો કાઢવા પણ હોય ખરું? હોય ખરું? પણ પ્રેમામૃત વસન પાન વિના, ખરા ખોટાની ભાન વિના, આવી ગાંઠ હૃદયની આ જ્ઞાન વિના ગળશે નહીં, સદગુરુ ચરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં. જન્મ મરણ દેનારું આવડું આ જે બીજ છે ને દેહાધ્યાસની ગ્રંથિનું, એ બળશે નહીં. અને આ બીજ બ્રહ્મ અગ્નિ સિવાય બળતું જ નથી. તમે 5 વર્ષ સુધી કદાચ 5 ધૂણી તાપો ને તોય આવડું આ બીજ નો બળે. તમારું શરીરનું સાંભળું મરેલ ઘો જેવું થઈ જાય, એ ફાયદો. બાકી વાસનાનું બીજ બળી જાય એ વાતમાં નથી. રવિ સાહેબે એક વાણીમાં ના પાડી કે ઘણી અગ્નિ શોધે ન રેડી, સદગુરુ શબ્દે, શબ્દે સદગુરુ તાવે, ગ્રહે શબ્દ ટેક ન સોડે, સોય સદગુરુને મન ભાવે. જાજી અગ્નિ તાપો એટલે રેડી થઈ જાય એવું નથી, શબ્દના તાપે સદગુરુ તાવે, ગ્રહે ટેક શબ્દની અને શબ્દ ન સોડે એ સદગુરુને મન ભાવે. નામની ટેક જે સોડતો નથી એ સદગુરુને મન ભાવે છે,
અને આ નામના ધ્યાનથી અહમ બ્રહ્માસ્મિ સોહમસ્મિ જે ચિંતવન થયું એને મહાપુરુષો બ્રહ્મગ્નિનું પ્રાગટ્ય કહે છે. અને આ બ્રહ્મગ્નિ જન્માંતરોની રૂઢ થયેલી વાસનાને બાળી અને ભસ્મ કરી દે. બીજક ભૂંજ્યું વાસનાનું, મટી ગઈ જીવ પદ ખામી, વાસનાનું બીજક ભૂંજાઈ ગયું. વાસના રૂપે છે ત્યાં સુધી જીવદશા છે, જીવદશા હવે મટી ગઈ. જીવ પદની ખામી એ જ મોટામાં મોટી ખામી છે. મોટામાં મોટી ખામી હોય તો જીવદશા એ જ છે, એ જ છે. મટી ગઈ જીવ પદ ખામી, હરઘટ મેં હરદમ જોયા વિશ્વનાથ વિશ્રામી. જેની જીવદશા નષ્ટ થઈ ગઈ અને આ સ્વરૂપની જેને પ્રતીતિ થઈ ગઈ, આપણે દિવસની સભામાં કહી દયા ને કે પોતામાં દેખાણો એને સર્વ ઠેકાણે દેખાણો, પોતામાં દેખાણો એને સર્વ ઠેકાણે દેખાણો. હરઘટ મેં હરદમ જોયા વિશ્વનાથ વિશ્રામી. અને એવું બનેલું છે ને સંતોના અનુભવમાં, કાળિયા ગુજરામાં વિઠ્ઠલનાથ દેખાણા કે નો દેખાણા નામદેવ મહારાજને, ગધેડામાં રામેશ્વર દેખાણા કે નો દેખાણા. હરઘટ મેં હરદમ જોયા વિશ્વનાથ વિશ્રામી, બ્રહ્મપદને સંતો ગયા છે પામી. આ ઉપર દરિયાને અનેક તરંગો ભ્રાંતિ ફીણ રહે જામી, પણ તળિયે જાતા શાંત ગંભીર છે આને જાણે ગુરુ ગમ ગામી. આ દરિયાની ઉપર તમે જુઓ તો કેટલાય લોડ ને તરંગો ને એમ લેરી પછી લેરી આ એમને ઉઠા જ કરે છે ને, અને એમાં જઈ પવનનું તોફાન ઉપડે તો કેવા લોડ ઉપડે એ કઈ નક્કી જ નહીં. એમ શૈતન બમ શાયરની ઉપર આ સંકલ્પ અને વિકલ્પના અનેક તરંગો લોઢો ઉપડે છે ને એમાંય કંઈક તોફાન ઉપડે બાપુ. વાસનાનો પવન ફૂગાય તો કેવડા લોઢ સડે કઈ નક્કી જ નહીં, કેવડા લોઢ સડે કાંઈ નક્કી નહીં. આપણા મનના મોટા મોટા મનસુબા છે ને એ બધા લોટ જ છે. અને આ લોટ હારા હારા વાણને ઊંધા નાખી દે, નંદ નાખી દેતા હારા હારા નાખી દે છે, હારા હારા વાણને ઊંધા નાખી દે છે. તોફાન ઉપડે તો કેટલી આંટીઓ આવે ને કેવા લોટ સડે કાંઈ નક્કી નહીં. જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે, પણ કોઈ સદગુરુની શાન લઈ આ તરંગો લોઢો ઉછળી રહ્યા છે, પણ કોઈ ડૂબકી મારીને તળિયે ઉયો જાય તો જેટલો ઉપર સંસળ સમુદ્ર દેખાય છે એટલો જ તળિયે શાંત અને ગંભીર છે, એટલો જ તળિયે શાંત અને ગંભીર છે. અને પાકેલા મોતીએ ન્યા પીડ્યા છે, મોતીએ ન્યા પીડ્યા છે. તો જે મહાપુરુષોએ સદગુરુની શાન લઈને દિલ દરિયામાં ડૂબકી મારીને તળિયે પૂગી ગયા, એને આ સંકલ્પ વિકલ્પના લોડ તરંગો બધું મટી ગયું અને શાંતિ જીવનમાં થઈ ગઈ. અનેક પ્રકારના વ્યવહારો કરવા છતાંય શાંતિ, છતાંય શાંતિ, કારણ કે તળિયે પૂગી ગયા છે, ડૂબકી મારીને તળિયે પૂગી ગયા છે. પણ તળિયે ડૂબકી મારવામાં વૈસે ધ્યાળા જોર એવા આવે ને પારો ફેંકી દે, મારે ડૂબકીને બારો ફેંકી દે, મારે ડૂબકીને બારો ફેંકી દે, બધાને લગભગ એમ અનુભવ હૈશીએ છે, હૈશીએ છે કે પાંચ શ્વાસા ભરીને તા બારા, પાંચ શ્વાસા બારા, એટલું હળું આમાંથી માય માય જોર આવે છે. અહીંયા ગુરુ કૃપાનું થોડુંક બળની જરૂર છે, કૃપાની જરૂર, અને આપણો પ્રબળ પુરુષાર્થ. તળિયે ભૂગી જાય તો મોતી પ્રાપ્ત થાય, પણ થીર થઈ તળિયાના ભેદ નહીં પરખાયા એને મોતી નહીં મિલાયા, એને મોતી નથી આયથા આવતા. તો તરંગોને લોઢો છે એ સમુદ્રની શોભા છે, એમ બ્રહ્મશાયરની ઉપર આ સંકલ્પ વિકલ્પ જે ઉઠે છે એની એ જરૂર હશે તો ઉઠતા હશે, કારણ કે સંકલ્પ અને વિકલ્પ ન ઉઠે તો જગત સંસાર વ્યવહારનું કાર્ય થાય નહીં, થાય ન થાય. પણ અમુક ખોટા ઉઠે છે, કારણ વગેરેના ઉઠે છે, ઈવડા એ લોઢ ને તરંગ શું કામ ઉપડે છે, ખોટા પવન વાય છે એટલે એને લઈને ઉઠે છે. પણ આપણે એમાં ક્યાંય ધ્યાન દેવું
નથી આપણે તો તળિયે ડૂબકી મારીને પૂગી જવું છે. એટલે શાંત ને ગંભીર. ઉપર તળિયા દરિયાને અનેક તરંગો ભ્રાંતિ ફીણ રહે જામી, સંકલ્પ વિકલ્પના તરંગો ઉઠે છે ને એમાંથી કંઈક પ્રકારની ભ્રાંતિઓ થાય છે, ભ્રાંતિના ફીણ જામે છે. એ આવરણની અંદર જીવ અટવાઈ રહે છે. પણ સદગુરુની શાન લઈને કોઈ તળિયે પૂગી જાય એટલે નામમાં સ્થિર થઈ જાય. સમજાય ને? નામમાં સ્થિર થઈ જાય. તળિયે જાતા શાંત ને ગંભીર છે, આને જાણે ગુરુ ગમગામી, બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી. બ્રહ્મપદ ને સંતો ગયા છે પામી. ઇન્દ્રિય કર્મ વિલાસો મોટા, અનેક તરંગોના ધામે ઇન્દ્રિયોના કર્મ, એના વિલાસનો કોઈ પાર નથી. એક એક ઇન્દ્રિય ઉપર કેટલા વિષયો ને કેટલા સાધનો ઉભા થયા તમે વિચાર તો કરો. હે, આંખને જોવા માટે કેટલું, કાનને સાંભળવા માટે નોખી નોખી જાતનું કેટલું, જીભને સાખવા, એની તો વાત જ જવા દો, 52 બારું બધું સાખવા માટેનું કેટલું. ઓહો, અને હજી નવા નવા સ્વાદ લેવાને માટે કેવા વિલાસો થાય છે. હે, ઢોસાન ફેન્સી ઢોસાન, લોસાનું જ કાલે આપણે કહી દઈએ એટલે નથી કેવું, એ નથી કેવું. હે, લાયલોન ખમણ ને સાદું ખમણ ને ખમણ ઢોકળી. હે, ઓહો હો હો, કેટલી જાતના તમે હજી નવા 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 સ્વાદો લેવાને માટે. એક ઇન્દ્રિયનો વિષય કેવડો આની કલ્પના કરો જી, એક ઇન્દ્રિયનો વિષય કેવડો ને એને માટે કેટલા સાધનો જોઈને કેટલા કારખાના બનાવવા પડ્યા. એક આટલી હારી ઝાર આંગળનો પટ્ટો એને બિહારી દીધો બટ્ટો, અને એના હારું કેટલું કરવું પડે, કેટલું કરવું પડે સ્વાદ હારુંથી કેટલું, અને કેવડા કેવડા કારખાના નખાણા, એનો તમે વિલાસ જોવો જી. ઇન્દ્રિય કર્મ વિલાસો મોટા, અનેક તરંગોના ધામી, પણ આ મૂળ શબ્દની માયા સર્વે તમે મૂળમાં રહો ને નામી. મૂળ શબ્દમાંથી આ બધી માયા ઉદ્ભવે. માયા કાંઈ અદ્રોદરથી ક્યાંયથી નથી આવી, પાંચ પસીસી એ પરિબ્રહ્મથી ઉપજે. આ વાતને સાણા સમજી જાવે, સોઈ દિશે સોઈ ફેરે, કેલા આપે નાવ ચલાવે, એમાંથી જ ઉત્પન્ન થાય છે. એ આવરણમાંથી બસી જવું હોય તો મૂળનું ધ્યાન કોઈ સદગુરુ પાસેથી જાણીએ અને મૂળમાં સ્થિર થઈ જાવ તો માયા મૂળેમાં નાહી. વિના વિચારે સગલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગુંચવાઈ સંતો માયા મૂળેમાં નાહી. મૂળ શબ્દની આ માયા છે. મૂળમાં રહો ને નામી. આપમાં શોધતા આપ શબ્દમાં સોહમ નામ નામી, અગમ ગુરુને ગમ બતાયા દાસ લાભોના સ્વામી. પોતે પોતાની ખોજ કરતા ઓળખાણ થઈ કે ઓહો, જેને હું ઈશ્વર કહું છું, જેને હું ભગવાન કહું છું, જેને હું કરતા કુદરત કહું છું, એ મારું નિજ આત્મ સ્વરૂપ છે. એ મારું નિજ આત્મ સ્વરૂપ છે. પ્રતીતિ થઈ ક્યારે? કે સદગુરુ દ્વારા આ ધ્યાન પ્રાપ્ત થયું ત્યારે. સદગુરુ દ્વારા આ ધ્યાન પ્રાપ્ત થયું ત્યારે ધ્યાનથી બ્રહ્મપદનો અનુભવ થાય છે. બાકી વાતો ગમે એટલી કરીને સાંભળી એમાં બ્રહ્મપદ આવી જતું નથી. આવી જાય, આવી જાય. વાણી અપાર સુણાવે ભલે આને બહુ વિધવિધ કર ગાવે, પણ બ્રહ્મપદ વાણીમાં નો આવે ભલે ને બહુ વિધવિધ કર ગાવે. બ્રહ્મ વાણીમાં નો આવે, બ્રહ્મ અનુભવમાં આવે. ગળપણની ખબર વાતથી નો થાય, ગળપણની ખબર ચાખવાથી થાય બાપુ, ચાખવાથી થાય. બ્રહ્મપદ વાણીમાં નો આવે ભલે બહુ વિધવિધ કર ગાવે. એક માણસની અનેક સભ્યો કોઈ પૂજે કોઈ પછાડે, પણ મૂળ પુરુષને લાભ કે હાનિ નહીં, ભલે ની રંગ અનેક ચિત્રાવે. એક માણસની અનેક સભ્યો હોય, કોઈને ભાવ થાય તો પૂજે ને કોઈ પછાડે, એમાં મૂળ પુરુષને કઈ લાભાની ખરી? એમ તમે ભગવાનના ગુણ ગાવ તોય ભલે ને ભગવાનની નિંદા કરો તોય ભલે, એને કાંઈ લેવા ને કાંઈ દેવા, એ નિંદામાં નથી આવતો ને સ્તુતિમાં નથી આવતો. બે બે શબ્દોની અંદર ઈ નથી, બે થી બારો છે.
ગંદકી કર મંદિરો પર ને બંદગી કર જિંદગી ભર, તોય તેવો તેમનો માલિક તું મંદિર તણો, પાલક છો તું પ્રેમનો. નિંદા કરો તોય ભલે ને, સ્તુતિ કરો તોય ભલે ને, પૂજો તો ભલે ને, એના ફોટાને પછાડો તોય ભલે, એમાં એને કઈ લેવા ને કઈ દેવા. આ તો તમારા મનની દાઈજ ઉતરે જ મેં ભગવાન ફોટો પછાડ નાખ્યો, એ તું જ પછાડો, એમાં એમાં એને કાંઈ લાગે વળગે નહીં, એને કાંઈ લાગે વળગે નહીં. એક માણસની અનેક સભ્યો કોઈ પૂજે કોઈ પછાડે, મૂળ પુરુષને લાભ કે હાનિ નહીં, રંગ ભલે ની અનેક ચિત્ર આવે, બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે બહુ વિધવિધ કર ગાવે. પાક શાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખીને બતાવે, પણ ગ્રથ વિનાના અર્થ હું કામના, ભણી ભણીને ભૂલાવે. પાક શાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખી હોય, હે મોટું ફંક્શન કરે, હજારો માણસને જમવાને માટે બોલાવે, ને જેણે ફંક્શન કર્યું હોય એ હજારો પાકશાસ્ત્રની પ્રતો સપાવી નાખે, અને બધા જમવા બેહે એટલે બધાને એક એક પ્રત આપી દે, એટલે બધા વાંચે કે આમાં આવા આ વાનગી ને આ વાનગી આમ બને ને આ વાનગી આમ બને ને બધું લખ્યું હોય. વાંચતા વાંચતા બસ ધ્યાન કેમનું જાય, રખોડા ડાળું કે આ પીરસીએ કહી કે આ કઈ પીરહવાનું, કે આ તમને પીરવું જ છે. વાંચો એમાં સપન ભોગ લખ્યા કરે, કાકા લખ્યા છે ને કઈ વાંચે, ભૂખ મટે, ભૂખ મટે. તમે એમ નથી કરતા, કોઈ કે મારે ગીતાજીનો પાઠ કરવાનો નિયમ ને, કોઈ કે મારે રામાયણનો પાઠ કરવાનો નિયમ ને, કોઈ કે આ શાસ્ત્રનો પાઠ કરવાનો નિયમ, હે વાંચે ભૂખ નહીં મટે. એમાં લખ્યું છે એ પ્રમાણે ગ્રથને પ્રાપ્ત કરો ને અનુભવો, ખાવ એટલે અનુભવો તઈ ભૂખ મટશે. અનુભવશો તઈ, ખાલી વાંચી લીધે પૂરતું છે, વાંચી લીધે પૂરતું છે નહીં. પાક શાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખીને બતાવે, પણ ગ્રથ વિના અર્થ શું કામના, ભણી ભણીને ભૂલાવે. શાસ્ત્રોમાં પરમાત્મા સ્વરૂપનો અર્થ લખ્યો છે, પરમાત્મા સ્વરૂપ બી ગ્રથ તો આપણા ઘટમાં છે. શાસ્ત્રોમાં અર્થ છે અને ગ્રથ તમારા ઘટમાં, ચૈતન્ય બ્રહ્મ પરમાત્મા ગ્રથ રૂપે બિરાજે છે. ગ્રથ વિના અર્થ શું કામના, ભણી ભણીને ભૂલાવે, બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે ને બહુ વિધવિધ કર ગાવે. ગુણવાનના ગુણ પાર છે, ગુણીજન મિલકર ગાવે, ગુણ થકી ઓળખાય ભલે, પણ ગુણથી ન્યારો કહાવે. ગુણવાન પુરુષના ગુણ અનેક છે, જે ગુણ થકી આપને અમુક અનુમાન આવે કે જે ગુણ સાંભળાતા એ રીતનો આ માણસ લાગે, એટલે લગભગ એવો અંદાજ આવે ને, એવો અંદાજ આવે. એમ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપનો અનુભવ કઈ રીતનો છે એ મહાપુરુષોએ વાણીમાં કીધું, અને તમે જ્યારે સમરણ દ્વારા અનુભવ કરો અને એવી અણસાર તમને મળે, એટલે તમને એમ થાય કે ના ના બરાબર છે. મહાપુરુષોએ અનુભવીને ગાયું કે આમાં ઢોલ નગારા ધેંદે વાગે, પડઘમમાં પડકારો, નાભી કમળમાં નિરખી જુઓ, તાંત કરે તુહી કારો, આપણા ધણી ગુરુને ધારો. આ અનુભવ ગાયો ને, આ અનુભવ ગાયો. હવે તમે સમરણ ધ્યાનમાં બેઠા હોય અને જરાક નાદની લિજત તમને આવે, એટલે તરત જ ઓલા શબ્દોની તમને સાક્ષી મળે કે સંતો કહે છે બસ આને અનુભવ કહેવાય, આને અનુભવ કહેવાય. એટલા માટે પણ એ તમે ગાયા કરો ને વાંચ્યા કરો ને અનુભવ ન કરો તો, હે તો. ગુણવાનના ગુણ અપાર છે, ગુણીજન મિલકર ગાવે, ગુણ થકી ઓળખાય ખરો, પણ ગુણથી ન્યારો કહાવે. ગુણ થકી એની અણસાર મળે છે, પણ ગુણમાં એ પુરુષ આવી જતો નથી, ગુણ ગાવામાં ઈશ્વર આવી જતો નથી, અનુભવથી એની પ્રાપ્તિ થાય છે. કહેવાનો હેતુ આટલો, કહેવાનો હેતુ આટલો. ઘર પોતાનું પોતે ઘર નહીં, સંતોનો સિદ્ધાંત એમ સમજાવે. તમે ઘર નથી, ઘરમાં રહેવા વાળા છો. તમે એમ કહો કે આ ઘર હું જઉં તો છોકરા કે પપ્પાને જરા સ્ક્રૂ ઢીલા પીડ્યા લાગે,
અને હોસ્પિટલ વેળા કરો એમ કહે છે ઘર હું છું. પણ બધા એમ કહેતા હોય તો હું દેહ સૌ એમ કહે છે, હું ઘર સૌ એમ કહે છે. દેહ નથી તું દ્રષ્ટા એનો આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન તો સુબ્રહ્મ સ્વરૂપી પણ સદગુરુ દ્વારા દેખાશે. હું કોણ છું એવું જાણે તો જન્મ ને મરણ ત્યારે મટશે, ત્યારે મટશે. દેહમાં હોવા છતાં તું દેહ થી ન્યારો તો કોણ કે સોહમ આપ ઉજાશે. દાસ લાભુ તને સદગુરુ મળે ત્યારે આપ સ્વરૂપ ઓળખાશે. દેહમાં હોવા છતાં દેહ થી ન્યારો દેહાતીત, સદગુરુ મળતા આ પદની ભાન થાય છે. ઘર પોતાનું પોતે ઘર નહીં સિદ્ધાંત એમ સમજાવે. વખાણ પોતાના પોતે વખાણ નહીં લાભુ ગુરુ ગમ ગાવે. વખાણ પોતાના છે પણ પોતે વખાણ નથી, આ જેને સમજાઈ ગયું એ મહાપુરુષો બ્રહ્મ પદને પામી ગયા છે. બ્રહ્મ સ્વરૂપને યથાર્થ ઓળખી ગયા છે અને આ પદને ઓળખાવનાર સંતો છે. જો આવા સદગુરુ આવા સંતનું સંગ થતો હોય મળતો હોય કે જ્યાં બ્રહ્મપદની વાતો સાંભળવા મળતી હોય ને એના અનુભવમાં જવા માટેની સમજણ મળતી હોય એવા મહાપુરુષના સાનિધ્ય મળતા હોય એવા સંતનો સંગ મળતો હોય તો ગમે ભોગે એનો સંગ કરી લેવો, ગમે ભોગે એનો સંગ કરી લેવો. તો મેઘધારવાએ રૂપાદેને કીધું બેન બ્રહ્મપદ ઓળખાવનારા ગુરુ આવ્યા છો. ઓહો પળ છે, સોનેરી પળ આવી છે આપણા માટે, આપણા ગામમાં આપણા ઘેરે આપણા સંબંધીઓમાં. ગમે ત્યાં સદગુરુ પધાર્યા હોય અને દર્શન કરવાનો યોગ મળતો હોય તો એ સોનેરી પળ કહેવાય. એને હાંચવી લેવી, એને હાંચવી લેવી જીવનમાં કાયમ આવશે. આપણી પરંપરા પેઢીઓને કાયમ આવશે. સંતનો સંગ તમારી પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. સંતનો સંગ પેઢીઓના કલ્યાણ કરી દે છે. સંતનો સંગ આપણા ઘરમાં શાંતિ સ્થાપી દે છે. હિતકર છે. તો બેન કાયરતા મૂકી દે, નામનો વિશ્વાસ બરાબર બાંધી લે, નામની નિષ્ઠા બરાબર બાંધી લે અને જેની લાજ છે ને એને હોપી દે. આપણે કઈ માથે લેવાનું થતું નથી, જેની લાજ હોય એને આપણે સોંપી દેવાની. આપણે કઈ માથે લેવાનું થતું નથી. લાજ મરજા દસો બોધણિયા ગે તગમગ ક્યું તમે ડરનારે લાજ મરજાત સોપો ધણિયા ગે ડગમગ ક્યું તમે ડરનારે હે વાટું જોવે છે વેલા પધારો વાટું જોવે છે વેલા પધારો નામ લઈને તરના એ નામ લઈને તરના લઈને તરનારે રાજભગમણિયા રૂપાદે રાણી કયા માનો એ
લાજ મરજાદ સોપો ધણી આગે ડગમગ ક્યું ડરના. ભક્તિ કરવી છે એને લોકલાજને તજી દેવી. લોકલાજમાં બહુ ન રહેવું. આપણે ભજન સત્સંગમાં જાશું તો આપણા વેવાયને સારું લાગશે કે ન લાગે. લાગે તોય ભલે, ન લાગે તોય ભલે. આ તો લાગે ને લાગે, આ તો લાગે ને લાગે. લગ્યા કલે જે સેદ ગુરુના વેદ શું જાણે એ વાતો. આ તો લાગે ને લાગે, એને સારું લાગે ખોટું લાગે તારે તો એનાથી વ્યવહારિક બાબત છે. નો સારું લાગે ને કદાચ તને નકારી કાઢે કે તું સીથરા જેવો લાગેશ. તમારે કેવું કે સીથરા જેવો ઠેક પણ ટૂટલ સીથરું સૌ, ટૂટલ સીથરું સૌ. પણ મારો સદગુરુ એક દી સીથરામાંથી અમૂલ્ય અલંકાર બનાવી દેવાનો છે ને એટલે જ આવું છું. ટૂટલ સીથરું છો પણ એ ટૂટલ સીથરાના આવા સદગુરુ અલંકાર બનાવે છે ને એટલે મારા નાથના ચરણે જાઉં છું. બાકી હાવ નવું કાપડ હોય તો એક દી ફાટી તો જવાનું જ, બરાબર ને ભાઈ? ફાટી જવાનું. પણ જે સદગુરુની કૃપાથી અલંકાર બની ગયા એ સંતોની શોભા કાયમને માટે સૂર્ય ચંદ્ર રે ત્યાં સુધી પૃથ્વી ઉપર રહે છે. લાજ મરજાદ સોપો ધણી આગે ડગમગ ક્યું ડરના. જગતથી ડરવાનું શું હોય? હે, ડરવાનું શું હોય? અડગમતો રાખવાનો. અને મહાપુરુષો તો આ ભક્તિ માર્ગે હાલવામાં મોતથી નો બીના, મોતથી નો બીના. મોતો એને ડર ન લાગ્યો. કેટલી અડગતા, કેટલું સુરવીરપણું કહેવાય. જીવન હોડમાં મૂકી દીધા કહેવાય ને. આ રૂપાદેની જ આપણે વાત કરી રહ્યા છીએ. વિશ્વાસ બાંધીને ગઈ, પણ જો માલદેવ વિફરે તો મોતની જ મહેમાન બનાવે એવું જતું જ નહોતું, એવું જતું ને. તો બાઈ માણાની જીગર કેટલી, નિષ્ઠા કેટલી, અડગતા કેટલી, આખું જીવન હોડમાં મૂકી દીધું મોતથી નોબીના. બાકી વાતો થાય, મુઈસુના ધણ ધાડ આગડા હોય, મુઈસુ ફક ફકતી હોય, હું કોઈથી ન ડરું, હું કોઈથી ન ડરું. હે, પણ મેલેરિયા તાવ આવે, દવાખાને જાય, ડોક્ટરને બતાવે, ઓલું આંસડાવીને લફલપ કરીને બીપી માપે, ત્યાં તો ગભરાઈ જાય. સાહેબ, આમ ટીકડીથી જ મટી જાય ને? બાટલો સડાવવો પડશે, કદાચ સડાવવો પડે. ભલે બાટલો ચડાવવો પડે પણ ઓમ ઇન્જેક્શન તો નહીં આવે ને, કે ભાઈ વધારે હોય તો આવે. મુઈસે લીંબુ લટકતા હોય, વોટદાર આદમી હોય, ઓલો ડોક્ટર ઇન્જેક્શન ભરીને આમામ કરે ને, તા તો મને હકવડાવ. આ એટલું કે ઇન્જેક્શન તા તો મને હકવડાવા કે પણ તારે મુઈસે ધન્યવાદ નો સંતોન દેવાય, સંતોન નો દેવાય. ડગમગ ક્યું ડરના. ભક્તિ કરવી હોય તો મનમાં એવો ડગમગતો ભાવ નો રાખવો, નિષ્ઠા રાખવી. લાજ મરજાદ સોપો ધણી આગે ડગમગ ક્યું તમે ડરના. વાટો જુએ છે વેલા પધારો નામ લઈને તરવા. બેન, ગુરુની દયા તો તું જો. હમા હાલીને બંધનમાંથી મુક્ત કરવા હાટુથી મારો નાથ ક્યાંથી ઠેઠ આવ્યો, ક્યાંથી ઠેઠ આવ્યો. સંતો કેવડા કેવડા ખેડાણ કરીને લાભ દેવાને માટે જાય ને, આપણે એક બે કિલોમીટર નજીક હોય તો જઈ ન શકીએ. આપણા ભાવને ધન્યવાદ દેવાય ને. ઓહો, તો ક્યાંથી ઠેઠ ખેડાણ કરીને આવ્યા એ તો જો બેન. ડગમગ ક્યું ડરના. વાટું જોવે વેલા પધારો નામ લઈને તરના. તારી યાદી કરે છે એલા. આપણે સદગુરુની યાદી કરીએ એ તો આપણી ફરજ આવે, કરીએ સ્વાભાવિક છે. પણ જેના હૃદયના શુદ્ધ ભાવ છે, ગુરુના નામમાં જેને વૃત્તિ જોડી છે, એને સદગુરુ યાદ કરે, સદગુરુ યાદ કરે. અને સદગુરુના હૃદયમાં જેને સ્થાન મળ્યું ને ભાઈ,
એથી મોટો વાગશાળી જગતની અંદર કોઈ નહીં નહીં અને નહીં. ગુરુના હૃદયમાં જેને સ્થાન મળ્યું એથી મોટો વાગશાળી કોઈ નહીં. તો બેન, આખી ગદગંગા આવી ગઈ છે પણ તારા વાટમાં સદગુરુ બેઠા છે. જિજ્ઞાસુની ગુરુ મહારાજ રાહ જોવે છે. અષ્ટાવક્ર મુનિ પાસે રોજ કેટલા બધા શિષ્યો સત્સંગ માટે આવતા હતા. બધા શિષ્યો રોજ સમયસર કથાની અંદર આવી જાય, પણ જ્યારે મહારાજા જનક પધારે ત્યારે ગુરુ મહારાજ અષ્ટાવક્ર કથાની શરૂઆત કરે. એટલે બીજા બધા શિષ્યોને એમ થાય કે જનક રાજા કહેવાય ને, મોટા માણા કહેવાય ને, લ્યો એ નો આવે ત્યાં સુધી ગુરુ મહારાજ એ વાટ જોવે છે. આપણે કહ્યું ને આવીને બેસી ગયા હોય, આપણે કહ્યું ને આવીને બેસી ગયા હોય ને, તો ગુરુ મહારાજ કઈ સત્સંગ નથી કરતા. જનક આવે તે ગળે કરે. બધાના મનમાં આવું હકડક, મોટા માણા રહ્યા ને, મોટા માણા રહ્યા. ગુરુ મહારાજે જાણ્યું કે બધાને મનમાં કઈક શંકાના વિટોળિયા ચડે છે, હવે આને સમજાવવું પડશે. એટલે યોગ માયા એવી રચી ગુરુ મહારાજે, જાણે રાજા જનકની મિથિલા નગરી ભડકે બળતી હોય, અગ્નિથી બળી જતી હોય એવું દ્રશ્ય કર્યું. આમ સામે જ કથાનો મંડપ હતો. કથા કહેતા કહેતા અષ્ટાવક્ર મુનિએ કીધું, ગઈ રાજા જનક, જો તો ખરો ભાઈ તારી મિથિલા નગરી અત્યારે ભડકે બળે છે. હરી હરી ગુરુ મહારાજ કથા કયો, બહુ મજા આવે છે. હે, મારી નગરી બળે છે? કઈ નહીં, કથા કયો. બીજા શિષ્યો જોયું તો આમ ભડકે બળતું હોય ગામ એવું લાગ્યું. એટલે કોઈ તુંબડી હાસવા, કોઈ ઠીકરી હાસવા, ને મીંડા ધોડવા. ધોડતા ધોડતા જ્યાં નજીક જાય તો અહીંયા એવું કઈ હતું નહીં. પાછા આવ્યા કે ગુરુ મહારાજ, અહીંથી એવું દેખાતું હતું બધું સળગે છે, પણ ન્યા ગયા તો એવું કઈ હતું નહીં. કે તો તમે બધાય ધોડ્યા તો તમારું હળગતું હતું, જનકનું નહોતું હળગતું. જનકનું નહોતું હળગવું, એનું તો આખું રાજ હતું, એનું નહોતું સળગતું. પણ તમે રોજ એમ મનમાં વિચારો છો ને કે રાજા જનક આવે ત્યારે ગુરુ મહારાજ કથા કહે છે, એનો સાંભળવાનો એવો ભાવ છે, એવો એનો ભાવ છે. જેને ગુરુના હૃદયમાં સ્થાન મળે. તો બેન, વાટું જોવે છે વેલા પધારો, નામ લઈને તરના. તારે ક્યાં આપબળે તરવું? આપણે તો નામના વિશ્વાસે તરવું છે. આપણે ક્યાં આપબળે તરવું છે? અને આપબળે પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ તર્યો નથી, તરે એ નામના વિશ્વાસે તરે. નામના વિશ્વાસે તરે ને, હે, નામ લઈને તરના. કે ભાઈ તારી વાત સાચી છે, તું સ્વતંત્ર છો, નરભમરલો છો, સ્વતંત્ર રીતે વિહાર કરનારો છો. અમારી સ્ત્રી જાતિના પરતંત્ર પ્રાણે તું એટલું બધું જાણતો ન હો, પણ આમાં મારે નીકળવું કેમ? તારી નજરે દેખાય એવું જ બધું છે. કાંઈ હું ખોટું તો નથી બોલતી, ખોટું તો નથી બોલતી. આ નજરે બંધન દેખાય એનું મારે શું કરવું? નર રે ભમર નરાસક નાયક રે, એ દી એ દીઠુરે બોલું તો વીરા મારા ખજીના માથાયકજી, એ
परोले परोलिया दिसे से पाय करे परोले परो આટલી કસોટી વીરાઉ કેમ આવું આય કરે એ આટલી કસોટી વીરાઉ કેમ હે નર ભમરલા હું નરાશક નાયક હું નારી જાતિ છું તું સ્વતંત્રપણે વિહાર કરનારો છો અમારા બંધનની તને કદાશ કલ્પના પણ નહીં આવે ખોટું બોલું તો વીરા મારા ખજીનામાં ખાય જો જૂઠું બોલું તો તમારા બાનાને ખોટ બેહે સદગુરુનું શરણ ગ્રહણ કર્યું હોય સદગુરુના ચરણેથી આ બાના ગ્રહણ કર્યું હોય એને જૂઠું ન બોલાય એને જૂઠું ન બોલાય પણ જેને આ વાતની ભાન નથી બીજે તો જૂઠું બોલે પણ ગુરુ નહીં ગોળ્યું પાય હવે આનું તમે જ્યાં હૃદય ઠાલવી નાખવાનું છે ત્યાં હૃદયો રેડી દેવાનો છે જેમ જીવન બાપાએ રેડી દીધો કે ગુરુ ભીમ સાહેબ હજી આમ આગા પાછું છે હું કરું હૃદયો રેડી દેવાનો છે ગુરુ પાસે ખોટું બોલે હવે આમાં ક્યાં મેળ ઉતરી ગયો છે ખોટું બોલું તો મારા ખજીનામાં ખાય મારા બાનાને ખોટ બે આ પરોળે પરોળિયા દિશે છે પાયક આટલી કસોટી વીરા હું કેમ આવું વાયક આ શ્યાર શ્યાર પેરી કરો એક એક દરવાજે પેરો ભરે છે આમાંથી હું નીકળી કેમ શકું ખરેખર આપણી વૃત્તિને માટે આ બંધન પ્રગટ દેખાય છે કામને ક્રોધને લોભને મોહને ગર્વને છળને અહંકારને આ બધા પેરી કરો કોઈ હિસાબે વૃત્તિને બારી નીકળવા નથી દેતા બધાય પ્રગટ બંધન દેખાય છે પણ જો સદગુરુની કૃપા હોય ને એની દયા હોય તો આ કોઈ બંધન કરતા નથી બધા બંધન છૂટી જાય છે બધા બંધન છૂટી જાય છે આખું આકાશ વાદળથી આમ સવાઈ ગયું હોય ગટાટોપ વાદળો મંડાઈ ગયા હોય ક્યાંય ખાલી જગ્યા આકાશમાં ન હોય એટલા વાદળા સવાઈ ગયા હોય સૂર્યને ન દેખાવા દે દિવસે અંધારા જેવું થઈ જાય પણ કુદરતની કરુણાનો એક પવનનો ફટકો ઉપડે ઘેરાયેલા વાદળાને કુંજાણે ક્યાં નાખી દે અને આકાશ ક્લિયર કરી દે અને તરત જ સૂર્યનારાયણ દેખાય જરાક કુદરતના ઘરનો પવન આવે તો આવડા મોટા આકાશને વાળી જાળીને સાફ કરી દે ક્લિયર કરી દે સૂર્ય મંડે દેખાવા એમ ગુરુ કૃપાની કરુણાનો પવન ફૂંકાય કોણ જાણે બ્રહ્મણાના આ બધા વાદળા ક્યાં વયા જાય અને શૈતન સૂર્ય પ્રકાશવા માંડે ગુરુ કૃપા આવી છે ગુરુ કૃપા આવી છે પરોળે પરોળિયા દિશે પાયક આ
આટલી કસોટી વીરા હું કેમ આવું વાયક, મારે આવું જ છે પણ કેમ કરીને આવું? કે બેન, જે બલિરાજાના વખતમાં 12 કરોડ નિર્વાણ પદને પામ્યા, ઈ માઇલા પુરુષો અને ઈ માઇલા સંતો જ આપણે ન્યાય આવ્યા છે. આજ આપણા દ્વારે પધાર્યા. ઘણી વખત આપણે એવા વિચાર આવતા હોય, ક્યારેક એવા મનસુબા થાય કે પેલા યુગની અંદર પ્રહલાદે ધર્મ સભાઓ ભરીને કેવા જ્ઞાન ધ્યાન કૈથાય છે, 5 કરોડને નિર્વાણમાં લઈ ગયા. એ પ્રહલાદ કેવું બોલતા હોય છે. બીજા યુગની અંદર હરિચંદ્ર રાજા ધર્મ સભાઓ ભરીને 7 કરોડને નિર્વાણ પદમાં પુગાડ્યા, એ કેવું બોલતા હોય છે, કેવી સભા ભરતા હોય છે. ત્રીજા યુગમાં ધર્મરાજા યુધિષ્ઠિર ધર્મ સભાઓ ભરીને 9 કરોડના ઉદ્ધારક થયા, એ કેવું બોલતા હોય છે. બલિરાજા વખતમાં 12 કરોડ નિર્વાણ પદને પામ્યા, એ કેવી ધર્મ સભા ભરતા, એ કેવું બોલતા હોય છે. કબીર સાહેબ કેટલાના ઉદ્ધારક થયા, એ કેવું બોલતા હોય છે, કેવી સભા ભરતા હોય છે. રામદેવજી બાપો કેમ બોલતા હોય છે, રામ કેમ બોલતા હોય છે, કૃષ્ણ કેવું બોલતા હશે, તમારા ગુરુ કેવું બોલે છે, બસ એવું એવું નક્કી થાય તો નક્કી થાય તો. તો હે બેન રૂપાદે, બલિરાજાના વખતમાં 12 કરોડ નિર્વાણ પદને પામ્યા, ઈ પુરુષોની માયલી વાતો આજ આપણે ઘેરે થાય છે. તું રહી ન જા એટલે કહું છું. બીજ રે થાઓર દીન મળ્યા કરોડ બાર કરોડ પાર આવી રે શકો તો બેની, એવો જમલો છે સકો તો બેની, એવો જમલો છે આજ એ જી એ જી. સોરી રે કરે ને છત્રપતિ જાલે રે કરે ને છત્રપતિ જાલે રે જી. પકડે હાથે ને જૂઠા ના કોઈ જાલે જી એ પકડે રે સાસીએ ને જૂઠા ના કોઈ જાલે એ એ. બીજરે થાઉર દેન મળ્યા કરોડ બાર, આવી શકો તો બેન એવો જમલો છે આજ.
એક વાતનો નિશ્ચય કરજો ભાઈ, કે પાસા સાતા નવા ને બારા જે 33 કરોડ દેવ થયા અને જે નામે થયા એ નામની ઓળખાણ તમારી કોઈ પૂર્વજન્મની કમાઈ સદગુરુ દ્વારા તમને થઈ ચૂકી છે. નિર્ણય કરી લેવાનો, કઈ ખોટું નહીં, કઈ ખોટું નહીં. બીજ થાહોર દિન મળ્યા કરોડ બાર, આવી શકો તો એવો જમલો છે આજ, એવો જમલો આજ આપણા દ્વારે છે એવા મહાપુરુષો આપણે ત્યાં પધાર્યા. તો બેન તને ડર શું લાગે? આપણે કંઈ ખોટું કરવા જવું હોય તો ડર લાગે, આપણે ખોટું તો કરવું નથી. જે ખોટું કરે એને ડર લાગ્યા જ કરે, એને ડર લાગ્યા જ કરે. તમે ટિકિટ લીધા વિના રેલવેમાં બેહો એટલે જે કોઈ સુટકેસ ને ટાઈ બાંધેલો માણસ ગાડીમાં ચડે એટલે તમને એમાં ટીટીના દર્શન થાય. તમને એમ લાગે આ ટીટી છે, આ ટીટી છે, આ ટીટી છે. બેહો ત્યાંથી ઉતરો ત્યાં સુધી ટીટી 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 ત્યાં કરે. ચોરી કરી છે ને, ચોરી કરી છે ને, એટલે થાય. બાદશાહના રાજમાં કઈ ચોરી થઈ એટલે બીરબલ ને બાદશાહે કીધું કે આ ચોરી તારે પકડવાની છે. કે બોલે પકડી છે માં શું? એટલે જેના સગદારના ચોપડે જેના જેના નામ હોય ને આગળ જેને ચોર્યું કર્યું હોય એના સગદારના ચોપડે નામ ચડી ગયા હોય એ બધાને બોલાવ્યા. બીરબલે કીધું કે વારે વારે ચોરી પકડવાને માટે આપણે ચોરી કરી હોય એને બીજાને ખોટી રીતે રિમાન્ડ ઉપર લેવા પડતા હતા, પણ હવે એવું નહીં બને. જેણે નો ચોરી કરી હોય જરાય મૂંઝાતા નહીં, જરાય મૂંઝાતા નહીં. બાદશાહને કોઈ એવા એક ફકીર મળ્યા છે અને ફકીરે એને મંત્ર સાધના કરેલો એક કાગડો આપ્યો છે. એ હમણાં છૂટો મૂકવામાં આવશે. જેને ચોરી કરી હોય છે એની ઉપર કાગડો બે છે, બીજા કોઈએ તમારે ગભરાવું નહીં. ખરેખર બીરબલે કાગડો પકડ્યો હતો એટલે બીજાને ખોટી રીતે આપણે રિમાન્ડ ઉપર લેવાય નહીં પડે ને કાંઈ માથાકૂટ જ નહીં કરવી પડે. જેણે ચોરી કરી હતી એ એમાં બેઠો હતો. જેવો બીરબલે પકડેલો કાગડો છૂટો કર્યો એટલે એણે આ હાથમાં રૂમાલ રાખ્યો, ખબર હતી મારી માથે જ બેસીએ. બીરબલ કે આ ભાઈને ઓરા લઈ લ્યો જરાક, તેદુને આપણે કહી છે ને સોર ઉપર કાગડો. ચોરી કરી હોય એને બીક હોય, નો ચોરી કરી હોય એને શું બીક હોય? હોય બીક નહીં, ચોરી કરી હોય એને બીક હોય. ચોરી કરે એને સત્રપતિ જાલે, પકડે હાંસ એને જૂઠા ના કોઈ જાલે. જેણે સાસ પકડ્યું છે એને જૂઠી રીતે કોઈ જાલી શકતું નથી, પકડી શકતું નથી. પોલીસ ખાતું છે એ ગુનાહિત કાર્યો કરે એને દંડ આપવા માટે છે, પણ સાવકાર બીતાવો હોય તો એનો ભ્રમ છે, સાવકારના તો એ રક્ષક છે. ગુનાહિત કાર્યો કરે એને દંડ પોલીસ ખાતું આપે છે, સાવકારના તો રક્ષક છે. તો બેન આપણો સાવકારીનો ધંધો છે, આપણો સાવકારીનો ધંધો છે. આપણે ગુરુ મહારાજની કૃપાથી આટલા બધા માણસો ભેળા મળી ગુરુ ગુણ ગાઈએ છીએ, હરિગુણ ગાઈને આનંદ કરીએ છીએ. એમાં ગમે એવડા મોટા અધિકારી આવે તો આપને કાંઈ ડર લાગે, કાંઈ બીક લાગે, પણ આગળિયા અહીંયા 500-500ની હાઇલ થતી હોય તો ડર લાગે ને. જ્યાં જુગારનો હડો હાલતો હોય એ તો બે ચાર નોખી નોખી શેરીઓમાં સાડિયા રાખે કે સાહેબની ગાડીની લાઈટ થાય એટલે કેજે. અમે ગંજીપો હકેલી લેવું પેટી તબલા અહીં રાખ્યા છે, ગંજીપો મૂકીને મંડશું ગાવા એટલે સાહેબને એમ થાય માળા ભગત છે, આ તો માળા ભગત છે.
ચોરી કરે એને ડર લાગે છે, સાવકારીનો ધંધો છે એમાં ડર રાખવાનો કોઈ ભય નથી. તો બેન, તારે ક્યાં ચોરી કરવી છે? તારે ક્યાં ખોટે માર્ગે જવું છે? ચોરી કરે એને છત્રપતિ જાલે, પકડે હાંસ એને જૂઠા નો કોઈ જાલે. તો બેન, ડર મૂકી દે અને નિષ્ઠા બાંધી લે, નિષ્ઠા બાંધી લે. તો કે જા ભાઈ, દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આવું છું, નિશ્ચય કરું છું, કા અર્થ સાધવો ને કા દેહ પાડવો. કે બસ બેન, આટલી નિષ્ઠા બાંધી લે, તારા માટે બંધન જ નથી. મિગદારવો રૂપાદેના મનને બરાબર મજબૂત કરી વાયકદાઈને હાલો ગયો. સંતો, સત્સંગ દ્વારા ગુરુ વચનમાં આપણા મનને દ્રઢ બનાવે છે. આ સત્યના વાયક દેવાને માટે સંતો વિશરણ કરે છે, આપણા મનને મજબૂત બનાવે છે કે એવા આવરણોની અંદર ક્યાંય રોકાય નહીં, રૂંધાય નહીં, અને આ માર્ગે ગતિ કરીને મુકામ સુધી પહોંચી જાય. એવો ધડો અનુભવી મહાપુરુષોના સત્સંગ થકી બંધાય છે, બંધાય છે. કૃપાદેને ધડો બંધાઈ ગયો, ધડો બંધાઈ ગયો. જા ભાઈ, મારો નિશ્ચય છે. બેન તો બરાબર વિશ્વાસે રેજે, જરાય ડગમગ ન થતી, બરાબર મનને મજબૂત કરી દીધું. મેઘધારવો હેલો ગયો. રાત્રિના 12 વાગ્યા, નીરવ શાંતિ પથરાઈ ગઈ, કોઈ કણકણતું નથી. એવા સમયે રૂપાદે બધે તૈયાર થઈ ગુરુદર્શને જવા માટેનો નિર્ણય કર્યો છે. ખોલી મજીટ પેરા સરવા ખા, મોતીડે થાળ ભરે લારે એ મજીઠ પેરા સરવા ઘા, મોતીડે થાળ ભરે લારે એ જીરે. રૂપા દેશ મરે શેષ નારાયણ ને રૂપા દેશ મરે એ શેષ નારાયણ ને મારી સોળું માં સુયરે નારે રાહો મારે પૂછે. મારી સોડું માં સુઈ રે નારે રાહો માલો પૂછે. રાજપદ મણિયા રૂપા દે રાણી કયા માનો એ ખોલી મજીટને પેરા સરવાઘા, મોતીડે થાળ ભરેલા. સોળે શણગાર સજ કર્યા એટલે સંતોના શબ્દોથી મનને અડગ બનાવ્યું, મનને અડગ બનાવ્યું. ખોલી મજીટ પેરા સરવાઘા, મોતીડે થાળ ભરેલા. મહાપુરુષોને વધાવવાને માટે પૂજાનો થાળ તૈયાર કર્યો છે. અને રૂપાદે વિચાર કરે છે કે હું જાયશ અને કદાચ માલદેવ પાછળથી આવશે અને મારી પથારી ખાલી જોહે, એટલે એને શંકા પડશે. એટલે શેષ નારાયણને આરાદ કર્યો છે, રૂપાદે સમરે શેષ નારાયણને મારી સોયડુમાં સુઈ રહેલા. એટલે માલદેવને શંકા ન પડે. ઓહો, વિચાર તો કરો
કે જેને શેષ નારાયણને હોડીમાં હોવરાવવાની તેવડી હોય એને ટાણું દી, રોદડા હું કામ રોયા તો, રોદડા હું કામ રોયા. પણ આના બે અર્થ છે, સત્સંગમાં જવું, ગુરુ દર્શને જવું, ન્યા પંચ વિષય રૂપી પંચ નાગ છે એને ઘીરે હોવરાવી ના હોવા, નકર તમને હક નહીં લેવા દે, તમને હક નહીં લેવા દે. ઘડીએ ને ઘડીએ દંશ દેહે અને અમૂલક ધારા ચાલતી છે, એક એક શબ્દની કિંમત નો કા એવા શબ્દો લૂંટા થાય છે. પણ આવડાનું ઝેર સડશે ને એટલે તમને હક નહીં લેવા દે, હક નહીં લેવા દે. હવાર સાંજલામ જવું છે કા, પછી ટાઈમસર જરા આરામ થઈ જાય. એટલા બધા માણા બેઠા છે પણ આમ જરાક જોકા જેવો આવે છે ને, જો એકાદી બિલીનો તડાકો લાગી જાય. આમાં તો ન પીવાય કારણ કે ક્યાંય ધુવાડા જ નીકળતા નથી, કોઈ પીતું નથી, મારે એકલાને ક્યાં પીવી. હે, આ દંશ દીધો અને આવડી મોટી સભામાંથી કર્યો ઊભો, પછી આવડી મોટી સભા વટાવીને ઠેઠ સંદાસ પાસે જવું, ત્યાં સુધી સેટિંગ નો આવે. હવે જાય ને આવે એટલી વારમાં તો કેટલી પળ હોય જાય, કેટલી પળ હોય જાય. આને ઘેરે હુરાવીને આવું તો નિરાંત લેવા દે, તો નિરાંત રહેવા દે. બીજી રીતે જેનો ગુણાકાર ભાંગાકાર ન થઈ શકે એવી અવિભાજ્ય રકમ શેષ, જેણે આપણી દેહરૂપી પૃથ્વીને તોડી છે એવું શેષ તત્વ, જ્યાં સુધી આપણા દેહમાં છે ત્યાં સુધીમાં સત્સંગ કરી સદગુરુનો સમાગમ કરીને આ વસ્તુને હસ્તગત કરી લેવી. એટલે રૂપાદેય એમ કહે છે કે હું અહીંથી નીકળું અને મેઘ ધારવાને અહીંયા મારા ગુરુ આવ્યા છે, એ મારા સદગુરુના દર્શન થઈ જાય, પછી માલદે ભલે મને મારી નાખે. સમજાણી વાત? એટલી વાર મારું જીવન ટકી જાય, એક વાર મારા ગુરુના દર્શન થઈ ગયા બસ, પછી દેહ પડી જાય તો કઈ વાંધો નહીં. ને ખરેખર મનુષ્ય દેહ કરીને અંતરદ્રષ્ટિ કરીને જીવનમાં એક વાર અંતરદ્રષ્ટિ કરીને ગુરુનું રૂપ જોઈ લીધું, પછી કાયલ ભલે દેહ પડી જાય મૂંઝાતા જ નહીં. પડવાનો તો છે જ આ માસડો એક દી, પણ આવડું આ સિદ્ધ કરી લીધા પછી તરત જ પડી જાય તો કઈ ફિકર નથી. એકવાર દર્શન કરી લો એટલી વાર જીવન ટકે, એમ રૂપાદે કહે છે કે મારા ગુરુ મને જીવવાની આશા નથી. માલદે વિફરે તો ભલે વિફરે, મારી નાખે ભલે મારી નાખે, પણ હું અહીંથી નીકળું ને તમારા દર્શન થઈ જાય પછી ભલે મારી નાખે. નિષ્ઠાની વાતો છે, પછી ભલે મારી નાખે, પછી ભલે મારી નાખે. ત્યાં સુધી મારી સોયડું માંસુ હિરે ના, ત્યાં સુધી મારા દેહમાં પ્રાણ રહે એટલી મારી આરાધના. અને આવા નિશય વાળા હોય ને એને બંધન તૂટે ને એના તાળા તૂટે બાબુ, એના બંધન તૂટે ને એના તાળા તૂટે. આવો નિશય રૂપાદેયે કર્યો છે, મારી સોયડીમાં સુઈ રહેના આવી નિષ્ઠા કરી. અને રૂપાદેય દરવાજે આવ્યા છે, મધ્ય રાત્રિનો સમય થઈ ચુક્યો છે, દરવાજે આવ્યા. ત્યાં જે પેરીગરો પેરો ભરતા હતા એની ઉપર તો ઘારણ બાણ પડી ગયું, એટલે નિંદ્રાદેવીને આધીન થઈ ગયા છે, નિંદ્રાદેવીને આધીન થઈ ગયા છે. એ કાંઈ બંધ કરે એમ નથી અત્યારે, પણ હવે આ તાળા કેમ ખોલવા, તાળા કેમ ખોલવા, એમ વિચાર કરતા 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 દરવાજા પાસે જઈ અને લગાવેલું તાળું હતું એને આમ હાથ અડાડ્યો, એને આમ હાથ અડાડ્યો, જેમ આંબામાં પાકીને હાંખ કેરી થઈ ગઈ હોય ને પવનની લહેરી આવે ને પટ દઈને નીચે પડે એમ સવામણનું લટકાડેલું તાળું પટ દઈને નીચે પડી ગયું અને રોમે રોમમાં પ્રકાશ
રોમે રોમમાં પ્રકાશ પથરાઈ ગયો, રોમે રોમમાં પ્રકાશ પથરાઈ ગયો. લઈ રે આજ્ઞા સાયલા રૂપા દે, આવ્યા છે દરવા નામે, એ આજ્ઞા પહેલા રૂપા દે, આવ્યા છે દરવાના રે, એ એક જડિયા બીજા ઉઘડિયા, ઘડિયા ગુરુ વસન પરવાના, મારા ગુરુ વસન પરવાના રે રામ છે, રાજપદ બણિયા રૂપા દે રાણી કયા માનો, એ લઈ રહ્યા આજ્ઞા શૈલા રૂપા દે, આવ્યા છે દરવાના, એક જડિયા બીજા ઉઘડિયા, મારા ગુરુ વચન પરવાના, એક સતનામ એક જડી જાય તો બધાય ભ્રમણાના તાળા ખુલી જાય, ગુરુની થોડીક કૃપા થાય તો જીવ બંધનમાંથી છૂટી જાય, થોડીક કૃપા થાય તા બંધનમાંથી છૂટી જાય. નામધારી નામ ભજનના બળવારા સદગુરુ સંત એવા છે કે એની કરુણાથી તમારા બંધન છૂટી જાય, છૂટી જાય. રાત્રિનો સમય હતો, નગરનો રાજા નગર સરસા જોવાને માટે વેશ પલટો કરીને નીકળ્યો છે. એમાં ચાર સોર ચોરી કરવાને માટે નીકળ્યા અને રાજા આયલા જાતા જોયા એટલે પડકાર્યા, કહે કોણ છે કોણ છે? બેન તમે ન્યા બેન હૈલા કરો, મારી દ્રષ્ટિ ઓલી થાય છે, મોર બેસવું નહીં, બેસવું તો શાંતિથી બેસવું. કોણ છે? કીધું અમે ચોર. એટલે ક્યાં જાઓ છો? એટલે ક્યાં જતા હોય ચોર? ચોરે વાયડે આમ ખરેખર, એને એમ કે આપણે શિયાર જઈને વાયડે કરશે, હું ચોર જઈ કેમ? એટલે ચોરી કરવા જાઓ છો? હા. કે ક્યાં જાવું છું? કે વિચાર એવો છે કે રાજાની તેજુરી તોડવી છે. એમ કે આ કે તો મને ભેળો રાખશો? કે આયલ ની માલ મળશે ભાગ દેવો, નકર માર ખાવા લાગીએ. અમને હું વાંધો, અમારે તે કરતા બે ભલા, બે કરતા ચાર ભલા, ચાર કરતા પાંચ ભલા. કે આવું એટલે નીકળ્યા. હવે નજીક જતા વિચાર કર્યો કે આપણે સરદાર કોને બનાવો, આપણે પાંચ જણા થયા એમાં મોટો સરદાર કોને બનાવો કે જેનામાં સોરીની આવડત બહુ સારામાં સારી હોય એને સરદાર બનાવો. એટલે બધા બધાએ પોતપોતાની આવડત કયો, આવડત કયો. એટલે એક જણો કે મારામાં એવી આવડત છે કે રાતના સમયે હું આમ દોરી લઈને આમ ગમે આમ ફેંકું, એવી આટવી દઉં, એવી આટી પડી જાય કે આપણે બધાએ સડી તો અહીં આટી નીકળે નહીં, એ મારી પાસે કળા છે. કે આ એ બરાબર. બીજાને કે તારી પાસે હું કળા છે?
કે મારી પાસે બીજો કે ઈ કળા છે કે કૂતરું ભાંતું હોય ને તો ઈ હું ભાષા બોલે ઈ હું જાણું, કૂતરાની ભાષા જાણું છું, મશીન શું બોલે ઈ. એમ કે આ ભલે ત્રીજાને કે તું કે મારી પાસે ઈ કળા છે કે આપણે કોઈના ઘરમાં ઘૂસી તો ક્યાં નોટોના બંડલ પડ્યા છે, ક્યાં ઝવેરાત પડી છે, હું ઊંઘીને કહી દઉં, ત્યાં જ આપણે ફાંડું પાડવાનું. તો તારી આવડક આ બધા, આ બે કરતા હારી, આના બે કરતા તારી આવડક હારી. ચોથાન કે તું હું જાણ કે મેં રાતમાં જે માણસને જોયો હોય દિવસે એ માણસને હું અંધારામાં જોયો હોય ને તો એ દિવસે એને ઓળખી જાવ કે આ રાતે આ જ હતો. એ કળા મારી પાસે ઈશિયારે એ પોતપોતાની આવડક કીધી. હવે રાજાને પૂછવામાં આવ્યું તારી પાસે આવડક હું? રાજાને કહેતા એને તો સોરજ હતો, તારી તારી હું આવડક છે આયલ કે. રાજા કે મારી પાસે એ આવડક છે, કોઈ માણા ફાંસીએ ચડતો હોય ફાંસીએ અને હું દાઢી હલાવું એટલે ફાંસી છૂટી જાય, મારી દાઢી હલાવું એટલે એની ફાંસી છૂટી જાય. કે તો તું જ સરદાર, તું આઈ લાગળ. ભલે હું આલો. રાજા આગળ આવ્યો ને એની તે દૂરી તોડવાની હતી. દરબાર ગઢ પાસે ગયા ને કૂતરું મીંડું ભહવા ઓલા ને કે આ હું કેસ, કૂતરું હું કેસ? તો ઓલો કે કૂતરું એમ કે છે કે આપણા ભેળો રાજા છે. એટલે બધા દાંત મીંડા કાઢવા કે રાજા થોડો આપણા ભેળો હોય એમ કરીને આયલા. ઓલા એ દોયડું નાખ્યું ને બધા ઉપર ચડ્યા ને રાજા કે હું નગરનો જાણીતો છું ને આજ રાજાનો રાજમહેલ છે ને હાલો તેજુરી દેખાડું. ઉપર ચડ્યા ને પોતાની તેજુરી દેખાડી, ચોરી કરી, ચોરી કરી અમુક રત્નો લઈ અને પાંચે જણા નીકળ્યા કે આપણે જંગલમાં ફલાણે ઠેકાણે દાટી દઈએ અને પછી સવારે નહીં પણ બે પાંચ દી પછી આ બધું થારે પડી જાય પછી આનો ભાગ આપણે પાંચે પાડી લેવું. એટલે બાહા કે ભલે એમ કરી માલ દાટી દીધો. એકાબીજાના સરનામા લઈ લીધા, પાછું કાઢવું તો ભેળું થવું ને. એટલે રાજા કે હું તો તમારા ભેળો આજ પેલો વેલો છે, તમારા શ્યારૈના સરનામા આપો. રાજા શ્યારૈના સરનામા લઈ લીધા, કારણ કે ચોરી કરવા લાગી તો એટલે એને સરનામું સાચું દેવું પડે. રાજા પોતાને ઠેકાણ વહી ગયો ને ઓલા આમ વહી ગયા. સવારે રાઈડ પડી કે રાજાની તેજુરી તૂટી, રાજાની તેજુરી તૂટી, રાજા મીંડા પોલીસ ખાતાને ધમકાવા તમારી બધું આટલી દેખરેખને કેમ ચોરી થઈ, ગમે ત્યાંથી આ ચોરને પકડો અને મારા ધાર્યા પ્રમાણે જો આ સરનામે જાઓ લગભગ તો ઈશિયાર હોવો જ જોઈએ. પોલીસ ખાતાને હેલું થઈ ગયું. ઓલા સીધા અહીંયા ગયા અને જરાક રિમાન્ડ ઉપર લીધા કે આ મેં ચોરી કરીશ, કે હાલો કાઢી દો માલ. માલ કાઢી દીધો. રાજાને કે રાજા પાસે લઈ ગયા કે જો એને ચોરી કરી છે ને આ તમારો મુદ્દા માલ. એમાં એક ઓલો કળા વાળો હતો, રાતે જો એ દિવસે ઓળખી જાય કે આ જ હતો આપણા ભેળો રાજા જ, રાજા જ હતો પણ કઈ બોલ્યો નહીં. રાજાએ હુકમ કર્યો મારે આને કઈ મોટા મોટા જોવા નથી, આને ફાંસીએ ચડાવો. એટલે ફાંસીએ ચડાવવાને માટે લઈ જાય છે. એટલે ફાંસીએ ચડાવે એટલે સેલી જે ઈચ્છા હોય કે ને, એટલે જે રાતમાં જોવે દિવસે ઓળખી જતો તેને પેલા ફાંસીએ ચડાવવા માટે લટકાવવામાં આવ્યો. બોલ તારી કઈ ઈચ્છા કે આ કે હું મારે મહારાજાને મળવું એની આરે બે વાત કરવી છે, બોલાવી દઉં. માણસ ગયો કે ભાઈ ઓલાને ફાંસીની તમે શ્યારૈને સજા કરી, તમારી શેલી મુલાકાત માગે, કઈ તમારી હારે વાત કરવી છે. ફાંસીને માટી માસડે લટકાવેલો. રાજા કે બોલ હું તારી ઈચ્છા છે કે દાઢી હલાવો?
એટલે હું છૂટી જાઉં. તમે કીધું તમારી પાસે કળા છે, દાઢી હલાવે એટલે છૂટી જાય. ભાઈ સાહેબ હલાવો, હવે બીજી વાર સોરી નહીં કરી પણ અટાણા. બસ જેની નજર પડે ના બંધન છૂટી જાય ને એવા ગુરુ કરજો. હે દાઢી હલે ને એની આમ ભ્રકુટી હલે ને તા બંધન છૂટી જાય ને એવા ગુરુ કરજો. રૂપાદે ને એવા ગુરુ હતા, રૂપાદે ને એવા ગુરુ હતા. સવાવણના તાળા લટકાવેલા એક એક દરવાજે ચાર ચાર પેરીઘર પેરો ભરે અને હાથ દેતા તાળું ઉઘડી ગયું. પેરીઘરોની માથે ઘરણ બાણ પડી ગયું. એક પછી એક દરવાજો વટાવતા 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 સાતમે દરવાજે જાય છે ત્યાં એક આંધળો પરોળ્યો જેની માથે ઘરણ બાણ પડ્યું નથી. ઈ જાગતો હતો અને એ રૂપાદેના ઝાંઝરનો અવાજ સાંભળી ગયો. બસ રૂપાદે જ હોય અને ગુરુ દર્શને જતી હોય એટલે એને પડકાર કર્યો. જા ઘર આઈ ઓ ઘર જાઈ જાવત ને સુય રે નારે એ જા ઘર આઈ ઓ ઘર જાઈ જાવત ને સુય રે નારે એ તારી લઈ જા પીર રામ દે રાખે તારી લઈ જા પીર હે રામ દે રાખે મારી લઈ જા કોણ રખનારે રાવ મારી લજ્યા કોણ રખનારે રાવ છે રાજપદ મણિયા રૂપા દે રાણી કયા માનો એ જા ઘર આવીએ ઓ ઘર જાઈ જાવત ને સુઈરેના જ્યાંથી આવીશો ત્યાં જ પાછી બેન વહી જા ને જઈને હુઈ જાયજે. કારણ કે તારી લઈ જા તો પીર રામદે રાખે મારી લઈ જા કોણ રાખ રખના તે તો સમૃદ્ધ ધણી ધાર્યો છે. એટલે તારી તો લજા રાખવા વાળો છે પણ મેં કોઈ એવો ધણી ધાર્યો નથી. મારી લાજ કોણ રાખે આંધળો પરોળ્યો એટલે નિશાન વગરનો પ્રેમ. પ્રેમ છે પણ નિશાન જડ્યું નથી એવો કોઈ ધણી નથી મળ્યો. શબ્દ વિનાની સુરતા આંધળી કહો વિચારી ક્યાં જાય દ્વાર ન પામે ગુરુ શબ્દનું તીણ લોક ફરીને પાછી અથડાય. નિશાન વિનાનો પ્રેમ. નિશાન બતાવનાર કોઈ ગુરુ નથી મળ્યા ત્યાં સુધી પ્રેમ આંધળો છે. એની માથે ઘારણ બાણ નથી પડતું, એને અવિદ્યા લાગુ નથી પડતી, એટલું કામ તો થાય જ છે. એ સમજી ગયો કે આને ખોટો દંડ ન કરાય પણ એને જવા ન દેવાય. કારણ કે રાજની નોકરી છે. બેન મારી દયા ખાતર પાછી વહી જા. માલદેને ખબર પડશે કે આ જાગતો તો અને રૂપાદેને જવા દીધી તો મને નોકરીમાંથી છૂટો કરે. બેન સવારથી જ મારા છોકરા રખડી પડે ગરીબ માણસ છો, મારી દયાને ખાતર પાછી વહી જા. કે એટલો જ સવાલ છે ને કે આ એટલો જ. બાકી હું ખોટે રસ્તે નથી જાતી એ તો તને ખબર પડી ગઈ કે હા એ ખબર છે. તું કોઈ ખોટા રસ્તે નથી જતી, તારા સદગુરુના દર્શન કરવા જા છો એ મને ખબર છે. કે તો એટલો જ સવાલ છે ને કે માલદે કદાચ ખબર પડે અને નોકરીમાંથી છૂટો કરે.
તો તારી હાથ પેઢી ખાય, હાથ પેઢી તોય ન ખૂટે એટલું દઈ દઉં, અને અત્યારે દઈ દઉં એની ઉઘરાણી નહીં, એની ઉઘરાણી નહીં, લાંસની ઉઘરાણી ન હોય. હોય હોય સાહેબ, લાંબા ટાંગા કરીને ટેબલ ઉપર બેઠા હોય કે સાહેબ જરાક સહી કરી દો, કે ટાઈમ નથી. એ પણ તમે લાંબા ટાંગા કરીને બેઠા છો, ટાઈમ નથી, પૈસા કરી દો ને, કરી દઈએ, પણ કાગળ હળવો છે, જરાક ભાર મૂકવો પડે ને, વજન મૂકો. તો એમ કહેવાય કે સાહેબ સહી કરી દો, અને હાટે પસે દઈ કે નહીં, લાંસની ઉઘરાણી ન હોય તો રોકડું જ દેવું પડે. બધાને અત્યારે જ આપી દઉં, અબ ઘડી આપી દઉં, પણ મારા અટાણે લાખેણી પળ જાય છે. મારો સદગુરુ લાખ લાખના શબ્દો વાપરતા હોય છે, મારી સોનેરી પળ વહી જાય છે, સોનેરી પળ વહી જાય છે મારા રાહને અત્યારે રૂંધવા, તારી સાત પેટી ખાય તોય ન ખૂટે એટલું આપી દઉં, એટલું આપી. મારા પગના ઝાંઝરિયા પો આરે કાવન બારો રે, એ મારા પગના ઝાંઝરિયા પો આરે કાવન બારો રે, એ લાખની અંગૂઠી આપું, સવા લાખનિયા અંગૂઠી આપું, સાંધો રાખ મારો સાનો રે, રાહો રાજપદમણિયા ઉપાદે રાણી કયા માનો, એ મારા પગમાં સોનાના ઝાંઝર છે એ આપી દઉં, એકાવન સરનો રત્ન જડિત હાર છે એ આપી દઉં, મારા હાથમાં અંગૂઠી એટલે અમૂલ્ય કિંમતની વીંટી છે એ આપી દઉં, પણ મારો સાંધો સાનો રાખ. રૂપાદેની ત્યાગવૃત્તિ, ગુરુદર્શનનો ભાવ, વૈરાગ્ય, એની સાપ આંધળા પરોળિયા ઉપર ઉઠી ગઈ. એ મહાપુરુષોના જે ગુરુ ભક્તિના ભાવ છે ને, હજારો જિજ્ઞાસુના હૃદય પટ ઉપર ઈ સાપ ઉઠાડી દે છે. રબર સ્ટેમ્પ સિક્કો હોય, રબર સ્ટેમ્પ સિક્કો સાયના ઓલા પેડમાં બોળીને પછી કાગળ ઉપર લગાડે તો અક્ષર ઉઠે ને, પણ એ સિક્કો કોરો હોય અને કાગળ ઉપર ગમે એટલો દબાવો તો અક્ષર ઉઠે ખરા, કેમ કે સાયમાં બોળેલ નથી. એમ ગમે એવી વાતો, ગમે એવા શબ્દ ગુરુ ભક્તિના ભાવમાં બોળેલા ન હોય ને, એની અસર બીજાના હૃદયપટ ઉપર ન થાય, ન થાય. ઉપદેશકોના તો ઢગલે ઢગલા છે, પણ કોરા સિક્કા ઝાઝા. ગુરુ ભક્તિના ભાવમાં જે જબોળાઈ જબોળાઈને જે શબ્દ બારા આવે છે, એ હજારો હૃદયપટ ઉપર સદગુરુના નામનું ચિત્ર ઉઠાડી દે છે. ગુરુ ભક્તિનો ભાવ મહાપુરુષોનો એવો છે. રૂપાદેનો એવો ભાવ હતો, આંધળા પરોળિયાને નહોતું દેખાતું, દેખાવા માંડ્યું, દેખાવા માંડ્યું, હુંજવા માંડ્યું, વૈરાગ્ય થઈ ગયો, એના હૃદયના તાર ઝણઝણવા માંડ્યા. ગોહો રૂપાદે રાજની રાણી કહેવાય. ખોટે માર્ગે જતી હોય
ને કદાચ ધડથી મસ્તક મારું ઉતારીને હાલી જાય, આનું કોણ નામ લે, આનું કોણ નામ લે. અને આટલો રાજનો વૈભવ ને એટલી સુખ સગવડ, મધ્યરાત્રિએ એનો ત્યાગ કરીને હજી અંગ ઉપર છે એ દઈ દેવા તૈયાર થઈ, તો આવા સુખનો ત્યાગ કરીને જ્યાં જઈ રહી છે એ સુખ કેવડું હોય છે, એ સુખ કેવડું હોય છે. રાજ વૈભવ સુખના ઢગલાન ઢગલા, હે ઢગલાન ઢગલા, અને અંગ ઉપર છે એ ઉતારી દેવાને માટે તૈયાર થઈ. જો આને વૈરાગ કહેવાય, આને શું કહેવાય? વૈરાગ કહેવાય. સ્ટંટ છે એ વૈરાગ નથી, સ્ટંટ છે એ વૈરાગ નથી, વૈરાગ આને કહેવાય. જેને પોતા સદગુરુ સિવાય કાંઈ વાલું ન લાગે આને વૈરાગ કહેવાય છે, દ્રઢ વૈરાગ. ઓના હૃદયપટ ઉપર સાપ ઉપસી ગઈ, બેન બસ બસ કાંઈ નથી જોતું, જેમ છે એમ તારા અંગ ઉપર રહેવા દે, જેમ છે એમ તારા અંગ ઉપર રહેવા દે. આ સમૃદ્ધિએ કોઈ સુખી થયો એવું નથી, આ તો એક બધા મનના મનસુબા છે અને મનની બધી કલ્પનાઓ છે. આનાથી કોઈ સુખી થઈ ગયો કે આનાથી મનની કલ્પનાઓ મટી એવું કાંઈ નથી. આ દુનિયામાં ભિખારી છે એ ભિખારી થઈને મરે છે, અને જે અમીર છે ને એ ભિખારીના ભાવથી જ મૃત્યુ પામે છે. કોઈને આનાથી સંતોષ થયો નથી, નથી અને નથી. એક ત્રણ મિત્રો, ઓલા ત્રણ ભક્તો નોખે નોખી દિશામાંથી ભગવાનના મંદિરે દર્શન કરવા જવા ભેળા થઈ ગયા. ભગવાનના દર્શન કર્યા, ઘણા સમયથી ત્રણેય જાતા છે દર્શને, તે ભગવાન એના ઉપર પ્રસન્ન થઈ ગયા કે તમારે ત્રણેયને એક એક વરદાન જે માગવું હોય એ માગો. પેલો કે ભગવાન બીજું કાંઈ નહીં, મારું આખું ઘર રૂપિયાના બંડલથી ભરી દો, મોટી નોટોનું, નાની નહીં. ભગવાન કે તથાસ્તુ. બીજાને કે બોલ કે ભગવાન રૂપિયા નહીં, મારું આખું ઘર હોના મોરની લગડીથી ભરી દો, કારણ કે રૂપિયાનું નક્કી નહીં, આ મોદી સાહેબે હજામત કરાવી નાખી, સતે રૂપિયે ભિખારી થઈ ગયા, ગોદામું ભર્યું રહ્યું, બહુ કર્યું, સતે રૂપિયે ભિખારી થઈ જાય એ કરતા આંતરરાષ્ટ્રીય ધન હોનું હારું. મારું ઘર હોનાની લગડીથી ભરી દીધું. ભગવાન કે તથાસ્તુ. ત્રીજાન કે બોલ તારે હું, કે ભગવાન મને આ બેયના સરનામા આપી દો, મને આ બેયના સરનામા આપી દો, કારણ કે હું ઇન્કમ ટેક્સ નો ઓફિસર છું, જ્યાં ત્યાં રેડ પાડું ને કાંઈ એટલું મળે નહીં, મહેનત જાજી ને મળે ઓછું, આ તો બખા પાકી જાય, મને આને બસ સરનામા દઈ દો, બીજું કાંઈ નથી જોતું. ઓલા એ રેડ પાડી તો ઓલા બે નાઈ નાખ્યું, અને આને મેળવી લીધું, તેના ઘરમાં સોર પડ્યા, એ ભિખારી થઈ ગયો. એટલે આ જગતનું નગ્ન સત્ય છે કે ભિખારી તો ભિખારી થઈને મળે છે, પણ શ્રીમંત છે ને એ ભિખારીના ભાવથી જ મરે છે. સંતોષી નર સુખિયા, તૃષ્ણામાં શું વળે છે? સંતોષી નરસે સુખિયા, તૃષ્ણામાં શું વળે છે? તૃષ્ણા કરવાથી શું વળે છે? કુદરતનો છે આ કાયદો, જે વાવે એ લણે છે, જેવી કમાઈ કરશો એવું તમને જીવનમાં પ્રાપ્ત થાય. તૃષ્ણા મૂકી અને શુભ કર્મ કરો તો શુભ કર્મ કરે ભગવંત મળે, કર્મ બગાડે બડી હામ. કર્મ કરીને મર ગયે સિંહ અરુ શેષ, ઉનકો મારે કાટો ઉનકો મારે કેસ, કેસ રૂપી કર્મ જે નર કરે ઓ તો ક્યાંથી તરે, ક્યાંથી તરે. બેન એ કાંઈ નથી જોતું કે તો હજી કાંઈ ઓછું થતું હોય તો કે ના ઓછું નથી થતું, મારે કાંઈ જોતું જ નથી. પણ એક વસ્તુ હું કહું એ આપ તો જવા દો કે ભાઈ બોલ, તારી કાંઈ વધારે ઈચ્છા હોય તો બોલ, તો એ આપી દઉં કે તો સાંભળો.
એઠી એઠી પ્રસાદી નો હું અધિકારી, પડી પ્રસાદી મને દેનારે એ ઠેઠી પ્રસાદી નો હું અધિકારી, પડી પ્રસાદી મને દેનારે એ તારી લઈ જા પીર રામ દે રાખે તારી લઈ જા રાખે મારી લઈ જા તું રખનારે રાવણ એ મારી લઈ જા તું રખનારે રાવણ છે રાજપદ મણિયા રૂપા દે રાણી કયા એ એઠે એઠી પ્રસાદી નો હું અધિકારી, પડી પ્રસાદી મને દેના જેનાથી તારી લેજા પીર રામ દે રાખે તો મારી લેજા તું રખના. એઠી પ્રસાદી એટલે જૂઠી કરેલી ખાધેલી નહીં, પણ એઠી કરેલી એટલે ચાખેલી, ચાખેલી એટલે અનુભવેલી. જે મહાપુરુષોએ આ વસ્તુને અનુભવી છે, અનુભવીને સતનામની પ્રસાદી આપને આપી છે, અને આપી છે તો આપી છે પણ અધિકારી બનાવીને આપી, એટલે ગુરુની બલિહારી છે ભાઈ. પાત્ર વિના વસ્તુ પીરસવામાં આવે ને તો ઠેરાય નહીં. આ તો કઠણ દૂધ છે, સિંહણ કેરું સિંહણ સુતને જરે, કનક પાત્ર બિન પાંખે તો ફોડીને નિસરે. પાત્રને ગુરુએ સુપાત્ર બનાવ્યા, એ આપણા ઉપર એનું ઋણ છે, એની કરુણા છે. કુપાત્રને સુપાત્ર બનાવ્યા, નકર આ વસ્તુ ઠેરાય નહીં ભાઈ સાહેબ, ઠેરાય અધિકારી. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો કાર્ય ન સરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ થેખી સાંસ નહીં ધરે. પ્રેમી હંસ અવતરે તો પ્રેમ રસ એના હૃદયમાં ઠરે. તો આ વસ્તુ તમે જે અનુભવી છે, જે વસ્તુ તમારામાં પડી છે, એ પ્રસાદી મને આપો. આપો પણ અધિકારી બનાવીને આપો. કેટલી એની સમજણ છે જુઓ. એઠી એઠી પ્રસાદીનો હું અધિકારી, પડી પ્રસાદી મને દેના જેનાથી તારી લેજા પીર રામદેવ રાખે તો મારી લેજા તો રખના. તારી લેજા રામદેવજી મહારાજ રાખે છે તો મારી લેજા તું રાખે. મારી આબરૂ મારી લાજ બેન તારા હાથમાં. બસ લાજ સદગુરુને સોંપી દેવી, સોંપી દેવી. તો જરૂર સદગુરુ દયાના સાગર છે, કરુણાના ભંડાર છે. ઘણા લોકોને સત્સંગ કરવામાં, ગુરુદર્શનમાં, સેવામાં, ભક્તિ માર્ગે હાલવામાં આવા રૂપાદેની જેમ આવરણો પુરુષોને હોય ને બહેનોને હોય, પણ રૂપાદેની જેમ નિષ્ઠા રાખતા રહો, એ ભાવમાં ટકી રહો, તો જરૂર દાદા ઉગારામ જેમ રૂપાદેનું બંધન તોડાયું એમ તમારું તોડી જરૂર. આંતરિક અને બાહ્ય
બે પ્રકારના આવરણ આપણા સદગુરુ દૂર કરી દેજે, પણ નિષ્ઠામાં બાપલા વળગી રહેજો, નિષ્ઠામાં વળગી રહેજો. જગત છે, આપણા પ્રારબ્ધના ખેલ છે, પ્રારબ્ધના ખેલ પ્રમાણે જીવનમાં નાના મોટા આવરણો આવે, વિશ્વાસ રાખીને વળગી રહેવું. રૂપાદેનું તો કામ થઈ ગયું, હવે આપણા માટેની જ વાતું છે ને, હવે આપણા માટેની જ વાતું છે. દયાનો સાગર છે, કરુણાનો ભંડાર છે, આપણે કાળને ઉભા રાખી દઈએ ભલામણા એવા ગુરુ મળ્યા છે, કાળને થંભાવી દઈએ એવા ગુરુ મળ્યા છે. વિશ્વાસ રાખવો ભાઈ, લેભાગોની વાતોમાં બહુ કાન ન દેવો, શ્રદ્ધા રાખવી, નિષ્ઠા રાખવી, ભાવથી ગુરુ વચનના વિશ્વાસે બાપા વળગી દેવું. તરણ તારણ તો સદગુરુ જ છે ને, સદગુરુ જ છે. ઈચ્છા એઠી પ્રસાદીની રાખવી, મનમાં ઈચ્છા, આ પ્રસાદીની, આ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં રાખવી, એ સિવાય કોઈ નહીં. બરદે હૃદય ભક્તિ શ્રદ્ધા સે કરો પ્રેમ સે દાન, પ્રેમારણો મેં ફેંક દિયો મુજે મેરા મિટ જાય નામ નિશાન, બના દે ગુરુ બુદ્ધિહીન ભગવાન. બસ બીજું કઈ નથી જોતું, ભક્તિ ભાવથી હૃદયને સભર કર દે, અમારા હૃદયને ભક્તિ ભાવમાં સભર કર દિયો હે સદગુરુ, તમારા ચરણમાં પાવન ચરણ કમરણની અંદર અમારી પ્રાર્થના છે. આવી અરજુ ગુજારવી ગુરુને, તો ગુરુ દયાના સાગર છે આવરણમાંથી મુક્ત કરશે, કરશે. કારણ કે એ જ ગતિવાળા છે, એ જ ગતિવાળા છે. તારી લેજા પીર રામદે રાખે તો મારી લેજા તું રખ નાગ ભાઈ, તારા ભાવ મારા સદગુરુ પૂરા કરશે, પણ અટાણે મારો સમય જરાય બગાડમાં મારી એક એક સેકન્ડ અમૂલ્ય વહી જાય છે, પળ વહી જાય છે. મારો નાથ અટાણે કેવા કેવા શબ્દની લાણી કરતો હોય છે, અને હું લાણ લીધા વિના રહી જાઉં છું. સત્સંગમાં આળસ ન કરવી હો, મજા આવશે, કાંઈક પીતા થાવ ભલામણા, હાવ હુઈ રહેવું એના કરતા તો હું ખોટું છે એમ કહું, હું ખોટું જ ભલામણા. સત્સંગમાં આળસ નહીં હોવી જોઈએ, નહીં હોવી જોઈએ. ભાવ રાખજો, હળીમળીને ઘર કુટુંબે દરેકે સત્સંગની અંદર હાજરી આપીને, અને એની વળતરય મારો સદગુરુ તમને દે, એની વળતરય દે, એની દયાનો ક્યાં પાર છે, હે એની દયાનો ને એની કૃપાનો ક્યાં પાર છે. બાકી તો કોઈ માણાનું કહ્યું તો કાંઈ દુનિયામાં નથી થતું ભાઈ, થાય છે, ધાર્યું ધણીનું થાય છે. કે તારા ભાવ સદગુરુ પૂરા કરશે, પણ અત્યારે મારો રાહ રૂંધમાં, કે જા બેન સાત દરવાજા વટાવી, આંધળા પરોળિયાને સમજાવીને, રૂપાદે આકલ નીકળ્યા ભાદરમાં બાવા બાળના ધૂણી દખાવીને બેઠા છે. મધ્યરાત્રિ છે, વરસાદનું માવઠું થયું છે, ને ગા ગાઢ રાત્રિ સવાઈ ગઈ છે, અને ઝીણા ઝીણા વરસાદના સાંટા પડે છે, અને રૂપાદેએ સોળે શણગાર સજ કર્યા છે, અને ગળામાં અમૂલ્ય રત્નનો હાર છે. અંધારામાં એનો આમ પ્રકાશ પડતો જાય છે, અંધારાનો પ્રકાશ પડતો જાય છે. મહાપુરુષોએ ભક્તિભાવના એવા અલંકાર પહેર્યા છે, જે અંધકારમાં સવાયેલા જે છે ને, અજ્ઞાની છે ને, એને સંત પ્રતિભાવ થાય, એનો પ્રકાશ એવો છે ભાઈ, એનો એનો પ્રકાશ એવો છે, એનો પ્રકાશ એવો છે. અમારે જૂના કંદોઈ શંભુબાપા જેતપુરમાં એના દીકરા કાંતિભાઈ આવ્યા છે, ને ગાંઠિયાની કંદોઈની દુકાન હતી, એટલે ઉગારામ દાદા આમ વેરાવળ બાજુ જાય, આમ બેડા પીપળિયા આવતા હોય, એટલે એની દુકાને ઉતારો થોડી વાર કરે, અને આ ભાવિક માણા એટલે ગાંઠિયા બાંઠિયા બનાવે, બાપાને નાસ્તો પાણી કરાવે, બાપાને ખુરશી નાખીને બેહારે. શંભુભાઈ મને એક દી વાત કરતા હતા, જંતીભાઈ ઉગારામ દાદા મોટરમાંથી ઉતરે, મારી દુકાનમાં આવે, દુકાનમાં ખુરશી ઉપર બેહે, પણ એનું તેજ એટલું કે
કોઈ માણા ઓળખતા ન હોય બજારમાં નીકળે અને જોવા ઉભા રહેતા જાય પછી જ જાય. એ કેમ એમાં કેટલી વાર અનુભવ કર્યો કે બજારમાં જે માણસો નીકળે એ બાપાને જોવા માટે ઉભા રહી જાય, કાંઈ ઓળખાય ન હોય. ને કે તો પટેલ જેવો જ પોશાક હતો, કાંઈ દાઢી જટાધારી જ નહોતા ભાઈ, દાઢી જટાધારી તો નહોતા. હે, એનો પ્રકાશ કેવો પડે, લોકો જોવા ભેળા થઈ જાય, ભેળા થઈ જાય. રૂપાદેન આ સદગુરુના નામના ભાવ પ્રેમનો ભજન ભાવનો અલંકાર ધારણ કર્યા હતા એનો પ્રકાશ પડતો હતો, એનો પ્રકાશ પડતો હતો. બાળનાથે જાણ્યું કે અત્યારે મધ્યરાત્રિએ મેઘલી મળી ગઈ છે, ગાઢ રાત્રિ સવાઈ ગઈ છે, વરસાદના છાંટા પડે છે, વળી આ પ્રકાશ પડતો આવે છે, તો છે શું, છે શું? આ લોકો વાતું કરે સુડેલ હોય ને, વૈંત્રી હોય ને, ડાકણ હોય ને, એવું તો કાંઈ નથી ને આ ચરિત્ર. એટલે ગુરુ બાળનાથે પડકાર કર્યો છે, કોના રે જોરુને કઠડે જાવું રે, એ કોના રે જોરુને કઠડે જાવું રે, એ રે ન રે અંધારીને માજ કોપરે કરીને કોઈ એ ડંકણી આવે રે, જાની રે એરંડિયા જાની રે એરંડિયા તો આયા મત ભાવે, એ કોના રે જોરું અને કઠડે જાવું રે, નંધારીને માજમ રાત. કોના જોરું એટલે કેના ઘરવાળા છો, કઠડે એટલે ક્યાં જવું છે, અંધારી રાત છે, સાથમાં કોઈ નથી. રૂપાદયે જાણ્યું કરે, ગુરુદયાથી તાળા તૂટી ગયા, પેરીગરોની માથે ઘારણ બાણ પડી ગયું. એક જાગતો તો એને ગુરુદયાથી સમજાયું, વળી આ ત્રીજી બલા હું ઊભી થઈ, તો બાળનાથ છે. એટલે એકદમ ઊભા રહી ગયા પોતે, કઈ જવાબ ના આપ્યો. એટલે ગુરુદેવ જરા રોષે ભરાઈ ગયા, રોષે ભરાઈને કે છે, કોપ કરીને કોઈ ડંકણી આવે, જા રંડિયા તું અહીંયા મત ફાવે, આ કમંડળમાંથી એક અંજલી સાટું એટલે હમણાં પથ્થર બનાવી દઉં, તારું મારી પાસે કાંઈ ડાપણ કાયમ આવશે નહીં,
જેની પાસે સતનામની અંજલી છે ને એને કોઈ કામણ કુટણ લાગે નહીં હોય, આ વાત નક્કી કરી લેજો, નક્કી કરી લેજો. અને જેને સદગુરુ મળ્યા હોય ને ગુરુ વચનનો વિશ્વાસ હોય, એ બેનુને મારી ભલામણ, તમારા છોકરા નાય કાળો હાંડલો ન કરતા, કાંઈ જરૂર નથી. ગુરુનું નામ લઈને એના માથે હાથ ફેરવી દેજો. એ બિચારાને ખોટો મહીસ વાળો કરતા નહીં. એટલો કાળો સાંડલો એ હું રક્ષણ કરી દે, એટલો કાળો સાંડલો એ હું રક્ષણ કરી દે. નામ કેવડું એની સામે, નામ કેવડું. જેની પાસે સતનામની અંજલી છે એને કોઈ કાંઈ લાગુ પડતું જ નથી. હું કહું જગતમાં ભૂત હશે, ડાકણે હશે, સાકણે હશે, કામણ કૂટણ હશે, આપણે ના નથી પાડતા હોય તો આપણે જોયું નથી એટલે આપણા વિષયમાં નથી, આપણા વિષયમાં નથી. હોય તો એની સામે આપણે કોઈ વિરોધ કરતા નથી. હોય ભાઈ કદાચ હોય, હોય હોય તો હોય હોય, એનો આપણે કાંઈ વિરોધ કરતા નથી. ભલે હોય પણ તમારા માટે નથી, એટલું નક્કી કરજો. તમારા માટે નથી. જેની પાસે નામ છે એને કંઈ કોઈ આડું આવે જ નહીં. તો ગુરુ કર્યા ન કર્યા ને ભલામણા, તો ગુરુ કર્યા ન કર્યા ને. જો આટલો વિશ્વાસ ન આવે તો ગુરુ કર્યા ન કર્યા નહીં. એકેય અવગુણ ઢુકડા નો આવે લઈએ હરિગુરુના નામ, એકેય અવગુણ દુર્ગુણ ઢુકડો નો આવે સદગુરુના નામનો વિશ્વાસ રાખીએ, વિશ્વાસ રાખીએ. બાકી તો એમને કીધું, નાની વાતો આવેલી આવે, ભૂતની મામાની સાકરની ડાકરની. હે પણ કોઈએ જોયો છે અઠાણું થી? કોઈએ જોયો નહીં. તમારે જો પ્રત્યક્ષ ભૂત જોવા હોય તો સોપાટી વહી જવું. મર્યાદા વગરના ફરતા હોય ને ભૂત, મર્યાદા વગરના ફરતા હોય ભૂત. ભૂત ભૂતની કોઈ નોખી જાતિ નથી. અને અને જે ભૂત થાય એ માણા મરીન થાય એમ એમ જ એમ જ છે ને કાંઈ, કે એમને પ્રગટે છે કે ના ના એની વાયસના રહી ગઈ એટલે કે ભૂત થયો, એમ જ છે ને. બસ એમ જ છે આ બધું. એ ફરતા હોય જોઈ લેજો. ડાકણે એશિયટ વૈંત્રી બધું એશિયા તમે જોઈ લેજો, અને જોઈને મને યાદ કરજો કે ના ના સે ખરા, એ સે ખરા. બસ નામના વિશ્વાસે બધા અવગુણ દૂર થાય છે, બધા આવરણો દૂર થાય છે. નામના વિશ્વાસે, નામની શ્રદ્ધાએ. કોપ કરીને ડંકણી આવે, ઝાર અંડિયા તું આયા મત ફાવે, તારું મારી પાસે કઈ કાયમ નહીં આવે. બાકી કામ ક્રોધને માયા છે ડાકણી, એનો અવતાર લઈને કાઢો. સંશય સોરાશીનો સાસળ નાખીને ભે બ્રહ્મનો ભૂત ભાગ્યો, ડમડમ ડાક વાગે તમે જૂની કળાના દેવ જાગો. આ મોહ મમતાને માયા ડાકણી છે, આનો ઉતાર કાઢે એવા કોક ગુરુ ગોતો, એવા કોક ગુરુ ગોતો કે આનો ઉતાર તમારો કાઢી દે, આ ઉતાર કાઢી દે એવા ગુરુ ગોતો. બાકી આને હારા હારાને ભરખી લીધા છે, એને હારા હારાને બરખી લીધા છે. એક બે અડગમતાવાળા સુરવીરો ઘોડેસવાર થઈ અને મુસાફરી કરી રહ્યા છે. એમાં રસ્તામાં આમ લાંબી બધી નેળે, એમાંથી કોઈ મહારાજ સંન્યાસી આવેલા આવે, આ બે ઘોડેસવાર હમા જાય. મહારાજે પૂછ્યું કે આ રસ્તેથી આ નળીમાંથી તમે આગળ મુસાફરીમાં જવાના છો કે આ, કે તો અહીંથી પાછા વળી જાઓ, કે કેમ કે આગળ ડાકણ બેઠી તમને બેન ખાઈ જાય. હવે અમે સુરવીર બચા જઈ, અમારી પાસે સમસેર છે, ડાકણને વેતરી નાખી, જવા દો મહારાજ તમારા રસ્તે.
અમે જનાઈથી ન બીએ, તો જાઓ ભરખી જાહે નકર કહું છું કે ના જાઓ. ઉપડ્યા, આગળ ગયા તો નળીમાં સોનામોરની એક મોટી થેલી ભરેલી, ઉપડે નહીં એવડી. ઓલા એ થેલી જોઈ કે ઘોડી ઉભી રાખા શું છે, જોયું તો ઉપડે નહીં એટલી સોનામોરની ભરેલી થેલી. ઠીક, બાવે આ ભાયલું હોય છે ને એટલે એનાથી ઉપડ્યું નહીં, કંઈક લેવા જતો એટલે આપને ક્યાં ડાકણ છે આપણે લઈ લઈએ, એટલે બાવો એ ઘરો છે ઉપાડ. લઈ લીધી થેલી, નાગેરાગ જઈને કે બીજું ઠીક ગામ નજીક આવ્યું ને પલ્લો ઘણા કરી આવી છે ખાવું છે, હું આ થેલીનું ધ્યાન રાખીને બેવું ને તું ગામમાં જા અને ખાવાનું લેતો હોય નાસ્તા પાણી કરીને પછી જ આગળ આલી. એટલે એક જણો અહીંયા રોકાણો થેલીનું ધ્યાન રાખીને, એક જણો ગામમાં નાસ્તો પાણી લેવા ગયો અને એનું મન બગડ્યું. એનું મન બગડ્યું કે આટલી હોનામર જો મારા એકલાના ભાગમાં આવે તો સારું કહેવાય, એટલે એને અન્ય નાસ્તો કરી લીધો અને ઓનાહારું નાસ્તો લીધો, એમાં ઝેર ભેળવી દીધું, એમાં ઝેર ભેળવી દીધું, મરી જાય તો આ બધું મને દે. નાસ્તો લઈને ગયો, નજીક જતા ઓને દૂર મતી હુજી, ઓને કારણ કે મને હુજે એવું તમને હુજે આમાં એવું છે, એટલે ઓને દૂર મતી હુજી કે આનું જ પૂરું કરી નાખું તો મારે એકલાને હારીએ. એટલે ઓલો નજીક આવ્યો અને ધ્યાન નહોતું, તલવાર ખેંચીને ધડથી મસ્તક જુદું કરી નાખ્યું. હવે નાસ્તો ખાઈને ભાગી જાવ, કોણ ભાવ પૂછે છે. નાસ્તો ખાધો તો એ ટેલી રહ્યો, બે ને ડાકણ ખાઈ ગઈ. આ ડાકણ બે ને ખાઈ ગયા, હારા હારા ને પરખી ગઈ છે. મોહ મમતા ને માયા ડાકણી એ આનો ઉતાર લઈને કાઢો. આ ડમડમ ડાક વાગે તમે જૂની કળાના દેવ જાગો. પણ જેની પાસે સતનામની અંજલિ છે ન્યા આ ડાકણો કાંઈ કરી શકતી નથી, ન્યા એનું કાંઈ કાયમ આવતું નથી. ગુરુ મહારાજ બાળનાથની પાસે આ અંજલિ છે. રૂપાદેને ડારો માર્યો એટલે રૂપાદે કહે છે કે ભાઈ સાહેબ મને ક્યાં ડારો દ્યો છો, હું તો ડાકણ સાકણ કાંઈ નથી, માલદેની માનેતી રાણી રૂપાદે છું અને મારા સદગુરુ પધાર્યા છે તો એના દર્શને જાઉં છું. હું રે માલદેની માનેતી રાણી સદારે શ્યામ નામ વાય કે માજમ રે રાત ના ને સદારે શ્યામ ને વાય કે ગુરુદેવ હું તો માલદેની માનેતી રાણી રૂપાદે છું, મારા સદગુરુ મેઘધારવાને ઘેરે પધાર્યા છે, ત્યાં દર્શન કરવા જાઉ છું, મને કા બિવરાવો, મને કા ડારો આપો. ઓહો હો રૂપાદે કે આ માજમ રાતના વૈભવનો ત્યાગ કરીને બેટા ગુરુ દર્શને જઈ રહીશું, આ ભાવને જગતમાં કોણ રોકી શકે, આ પ્રેમને કોણ અટકાવી શકે. જેની આવી નિષ્ઠા હોય
જરૂર ધારેલા નિશાન ઉપર પહોંચી જાય છે. મારો આશીર્વાદ છે બેટા, તને હવે કોઈ આવરણ આડું નો આવે. આવીને આવી નિષ્ઠાથી સદગુરુ ચરણમાં હાલી જતો તારે ગુરુ મહારાજે આશીર્વાદ વર્ષાવી દીધો. ને વિશેષ આશીર્વાદ આપીને ગુરુ મહારાજે શું કહ્યું છે એ વળી કાલ કહેવું, કાલ કહેવું. નિષ્ઠા ભક્તોની કેવી હોય છે, ભાવનાઓ કેવી હોય છે, એ અનુભવી સંતો ગાય છે. તો પરણું પ્રીતમ વરની સાથ અવર વર હવે નહીં રે વરો. તો પુરાણું પરિભ્રમની સાથ અવર વર હવે નહીં રે વરો. એ અવર વર હવે હરિવર છે મારે તવધુ અને ગમે નહીં બીજી વાત. હરિવર થી મારે તવધુ અને ગમે નહીં બીજી વાત. આ જગતમાં હરિવર વિના રે, આ જગતમાં હરિવર વિના રે બીજા છે મારે. પ્રાત ને તાત અવર વર હવે નહીં રે વરો. બીજા મારે પ્રાત ને તાત અવર વર હવે નહીં. પરણું પુરાણ પરિભ્રમની સાથ વર વર હવે નહીં રે વરો. વર વર હવે નહીં રે વરો. બુદ્ધિભાઈ મારે માવડી અને વિવેક પિતા ગુણધામ. બુદ્ધિભાઈ મારે માવડી અને વિવેક પિતા ગુણધામ. સોહમ સગા મને હાચા મળ્યા રે, સોહમ સગા મને હાચા મળ્યા રે. મારું સુરતી કુંવર પાડ્યું નામ અવર વર હવે નહીં રે વરો. એ મારું સુરતી કુંવર પાડ્યું વર વર હવે નહીં રે વરો. પરણું પુરાણ પરિભ્રમની સાથ વર વર હવે નહીં રે વરો. એ અવર અવ
પુરુષની મધ્યે મારી નજરે નો આવે કોય, અવર પુરુષ અવની મધ્યે મારી નજરે નો આવે બીજો કોય, જે મારા દિલમાં વસ્યા રે, જે મારા દિલમાં વસ્યા રે, અખંડાનંદ સ્વામી સોય અવર વરાવે નહીં રે વરો, અખંડાનંદ સ્વામી સોય અવર પરણુ પુરાણ બ્રહ્મની સાથ અવર વર હવે નહીં રે વરો, એ અવર વર હવે નહીં રે વરો, સાસા સગા મારા સદગુરુ જેણે કરી આ વિવાની વાત, સાસા સગા મારા સદગુરુ જેણે કરી આ વિવાની વાત, સગાય કીધી જેણે શોભતી, સગાય કીધી જેણે શોભતી રે, દાસ ધીરાના સ્વામી નિશાન અવર વરવે નહીં રે વરો, દાસ ધીરાના સ્વામી નિશાન અવર પરણુ પુરાણ બ્રહ્મની રે સાથ અવર વર હવે નહીં રે વરો, એ અવર વર હવે નહીં